सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री घनश्याम महाराजनी श्री हरि कृष्ण महाराजनी अपना दिव्य सिंहासन अंदर बिराजमान प्रत्येक स्वरूप एवं पीवड़ा सर्वावतारी घनश्याम महाराज अपनी आ सभानी अंदर प्रगट स्वरूपे बिराजमान एवं मोक्षना दाता पूज्यपाद गुरुजी जे महापुरुषनो आपणे आख्यान गाई रह्या छे एवा प्रगट स्वरूपे बिराजता दादा गुरुजी तेमज सभानी अंदर उपस्थित पूज्य संतो भक्तो अने बधाई वाला भक्तो ने खूब एथी जय स्वामीनारायण जय स्वामीनारायण हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर इन इंग्लिश अने गुजराती में नवा वर्षना बधाई ने हेतथी जय स्वामीनारायण जय स्वामीनारायण વાલા ભક્તો નંદ આખ્યાન કથા ચાલે છે બેસતા વર્ષનો આજે આ પવિત્ર દિવસ છે સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી આજે આપણે ભાગ્યશાળી છીએ કે જે આ નંદ આખ્યાન ગ્રંથ છે એમાં મહારાજનો મહિમા અને મહારાજના મહાપુરુષોનો મહિમા સહેજે છે આપણા વર્ષનો પહેલો દિવસ સાર્થક છે કે આજે આપણે નંદ બાબાના ગુણ ગાઈએ છીએ આપણો વર્ષનો પહેલો દિવસ જે સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીનો અભિપ્રાય છે જે સદગુરુ ગોપાળન સ્વામીનો અભિપ્રાય છે જે શ્રીજી મહારાજનો વચનામૃતમાં અભિપ્રાય છે એ અભિપ્રાયને આપણે સાર્થક કરીએ છીએ આજે મહારાજ અને દાદા ગુરુજી કરતાય મને આનંદ એનો છે કે આપણી ઉપર આપણા ગુરુજી બહુ રાજી થતા હશે તમે મારા ગુરુના ગુણગાન ગાવશો એ રાજી થાય આપણે તો એને રાજી કરવા મથીએ છે પ્રગટ છે એને રાજી કરવા આવો નંદ આખ્યાન ગ્રંથ આગળ થોડીક કળીઓ ગાયેલી છે થોડીક એ મહાપુરુષોના ચરણોમાં પ્રાર્થના કરી લઈએ કારણ કે મહાપુરુષોના ગુણ અગાધ છે એને ગાવા માટે એમની બુદ્ધિથી જ ગવાય માટે થોડીક મંગલાચરણ મહાપુરુષોના ચરણોમાં વંદન કરી ત્યાર પછી આપણે આગળ કથાને શરૂ કરીશું દિવાળી ઉત્સવ તનો જાનો એ મળ્યો છે લાભ દિવાળી ઉત્સવ તનો જાનો એ મળ્યો છે લાભ લોયા દામે નંદ સ્વામી તની ગાવા મળી છે ગાથ લોયા ધામે નંદ સ્વામી તની ગાવા મળી છે ગાથ લોયા ધામે પ્રત્યક્ષ પીયુડો
સદા પ્રગટ રહે ગુરુદેવ લોયા ધામે પ્રત્યક્ષ પીયુડો સદા પ્રગટ રહે ગુરુદેવ સંતો ભક્તોના પ્રેમથી નંદ સ્વામી પ્રગટ્યા તથેવ સંત ભક્તોના પ્રેમથી નંદ સ્વામી પ્રગટ્યા તથેવ જેને આંખે નથી જોયા નથી અનુભવ્યા કોઈ વાર જેને આંખે નથી પ્રેમથી ગાઈએ નથી અનુભવ્યા કોઈ વાર ગુરુદેવને જોઉં ત્યારે આવે નંદ સ્વામીની યાદ ગુરુદેવને જોઉં ત્યારે આવે નંદ સ્વામીની યાદ અગાધને અમાપ છો તે જાણું છું ગુણ કંદ અગાધને અમાપ છો તે જાણું છું ગુણ કંદ વૈખરીએ તે ગાઉં છું ગુણ નિધિ નંદ જગવંદ વૈખરીએ તે ગાઉં છું ગુણ નિધિ નંદ જગવંદ મારા ભાગ્ય મોટા અતિ કરી ગુરુદેવે કૃપાય મારા ભાગ્ય મોટા અતિ કરી ગુરુદેવે કૃપાય જેની દયાએ ગાવ છું મોટા પુરુષનો મહિમાય જેની દયાએ ગાઉં છું મોટા પુરુષનો મહિમાય માટે બંધુ ગુરુજીને વળી વિનવું નંદ સ્વામીને માટે વંદુ ગુરુજીને વળી વિનવું નંદ સ્વામીને સમર્થ સદગુરુ આપ છો આપ જો મતિ અભૂતને સમર્થ સદગુરુ આપ છો આપ જો મતિ અભૂતને સાધુ તાસન ગાર છે નમુ સર્વે સંત વૃંદને સાધુ તાસન ગાર છે નમુ સર્વે સંત વૃંદને કથા તની જેને પ્યાસ છે બંધુ એ ભક્ત વૃંદને કથા તણી જેને પ્યાસ છે વંદુ એ ભક્ત વૃંદને બાલા ભક્તો આ સ્તુતિમાં જ એવું લખ્યું છે કે મોટાનો મહિમા અગાધ અને અમાપ છે એને આપણી વૈખરી આ જીભથી શું ગાઈ શકાય સમુદ્રનો તાગ એ નાનું માછલું કેમ લઈ શકે એમ મોટા પુરુષોના જીવનમાં ડૂબકી લગાવવી અને એવું કહેવું કે હું મોટા પુરુષના જીવનને જાણી ગયો છું એ તો એવી વાત છે કે જેવી રીતે કોઈ વ્યક્તિને કીડી હોય અને કીડીને આખો મોટો પહાડ મળ્યો હોય લાડુનો અને કીડી કે હું આખા પહાડને ઓળખી ગઈ એના જેવું છે આપણે કીડી જેવા જીવ છીએ આ મહાપુરુષોના જીવન બહુ અગાધ અને અમાપ છે એને માપી શકાતા નથી પણ એમની કૃપાથી સમજી શકાય છે ગઈકાલે જ આપણે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીએ આપણને બહુ સુંદર કથા સંભળાવી દાદા ગુરુજી એને મહારાજ શ્રી નંદ બાબાનું બિરુદ આપ્યું સુરતના ભક્તો આવ્યા અમારે સારા સાધુ જોઈએ સારા સાધુ તરીકે નંદ કિશોરદાસજીનું નામ આવ્યું સુરતની અંદર સ્વામીએ પંચવ્રત સેવા પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીએ કથામાં કીધું હતું કે પંચ વર્તમાન પાડવાવાળા તો ઘણાય થયા પણ પંચવ્રત સેવાધારી નંદકિશોરદાસજી સ્વામી પંચવર્તમાને સહિત હતા સ્વામી આવી અનેક સેવાઓ કરી ઉધના મંદિરનો ઇતિહાસ સાંભળ્યો હરિભાઈને હરી હરિના હાથની વાત છે દીકરો આપ્યો આવા એક સમર્થ સદગુરુ છે એમનું આખ્યાન આપણે આગળ વાંચીએ સ્વામી સુરતની અંદર મહંત છે સુરતની અંદર સ્વામી મંદિરની અંદર જોવે છે
કે મંદિરમાં હરિભક્તો આવે ખરા, સુરતી લાલાઓ બધાય દર્શન કરે, મહારાજ માટે ફળ ફ્રૂટ હાર બધુંય લાવે, પણ મહારાજના દર્શન કરીને બાર સેવ ખમણીવાળાની લારી ઊભી હોય ત્યાં જઈને સેવ ખમણી જમવાની, ચા પીવાની અને પછી જવાનું ધંધે, કેટલું સારું કામ. એક ભગત વરતાલની પૂનમ ભરે, પછી કીધું કે ભગત પૂનમ ભરો છો, કે દર્શનનું સુખ કેવું આવ્યું તમને હરિકૃષ્ણ મહારાજનું? આજે સ્વામી કંઈ મજા ના આવી. કેમ? આજે કે આનંદની લારીએ ભજીયા ખાધા જ નથી. એ કે મને હરિકૃષ્ણ મહારાજનું સુખ જ ત્યારે આવે જ્યારે આનંદની લારીએ ભજીયા જમું. આવા જીવે ભગવાન પાસે પહોંચાડી દે. તમે વિચારો કે બહારની લારીએ સેવ ખમણી અને ચા પીને પણ જે નારાયણ મુનિદેવમાં સુરતમાં ચોંટાડી દીધા એ નંદ સ્વામી કેવા હશે? સ્વામીએ જોયું આ કે આ હરિભક્તો લેબલ તો મારીને ફરે છે. કયું લેબલ? કંઠી. આપણે તો મંદિર જવાનું જ, મુઠ્ઠી લઈ જ જવાની, કોઈથી ફ્રૂટ લીધા વિના તો જવાનું જ નહીં. રોજ સવારે મંદિર તો જઈ આવવાનું જ, આરતી કરવાની, દીવો તો ભગવાનને કરવાનો જ. આ બધો ઉપર છલ્લો ગુણ ભાવનો સત્સંગ છે, નક્કર સત્સંગ નહીં. નક્કર સત્સંગ કોને કહેવાય? કે પાંચ વર્તમાન પાડતો હોય, પાંચ માનસી કરતો હોય, સાધુને સેવ્યા હોય, વચનામૃત વાંચતો હોય, સ્વામીની વાતો વાંચતો હોય, કથા સાંભળતો હોય, કીર્તન બે ચાર મોઢે આવડતા હોય, આ બધો પાકો સત્સંગ કહેવાય. બાકી તો બાપ દાદાનો સત્સંગ. ગુરુજી કહે છે ને, ભગત પગે લાગવા વાંકા વળ્યા, બાપ દાદાનો સત્સંગ ઢોળાઈ ગયો સ્વામીના ખોડામાં, તીસ છાપ બીડી. આ બધો બાપ દાદાનો સત્સંગ, સમજ્યા ને? ગુણ ભાવનો સત્સંગ. સ્વામીએ જોયું, પણ સ્વામી કેવા છે જો આમાં કડી લખી છે. નંદ સ્વામીનું વર્તન છે એવું રે કરે જીવનું સત્સંગ રૂડું રે. નંદ સ્વામીનું વર્તન એવું રે કરે જીવનું સત્સંગ રૂડું રે. નંદ સ્વામીનું વર્તન છે એવું રે કરે જીવનું સત્સંગ રૂડું રે. નંદ સ્વામીનું વર્તન છે એવું રે કરે જીવનું સત્સંગ રૂડું રે. વાત કરે ન કરે ક્યારે રે, વાત કરે ન કરે ક્યારે રે, પણ જીવને સુધારી દે ભારે રે. પણ જીવન સુધારી દે ભારે રે. પણ જીવન સુધારી દે ભારે રે. પણ જીવન સુધારી દે ભારે રે. મહાપુરુષો વાતો કરતા એના વર્તનમાં બહુ જાજુ કરે. મોટા પુરુષો વાતો ઓછી કરતા એના વર્તન જ વાતો કરતા. મોટા પુરુષના ઓપરેશનો ઘણા પ્રકારના હોય. ક્યારેક કહીને કરે, ક્યારેક આ દિશામાં તીર છોડે ને આ દિશામાં ફળ પાડે. આવું બધું મહાપુરુષોનું બહુ હોય. એની ભેગા રહ્યા હોય, થોડું કંઈક જોયું હોય તો જ ખબર પડે. નંદ સ્વામીએ શું કર્યું? હરિભક્તોને જો સેવ ખમણી અને ચા બાર લારીએ નહીં ખાવાની એવું કહીશ તો એ જશે ક્યાં? એટલે સ્વામીએ મંદિરમાં જ નાસ્તો અને ચા શરૂ કરી દીધો. પવિત્ર ચા પીવો, બહારની ચા નહીં. આપણે ચા કોફીનો નિષેધ જ કરીએ છીએ, ના જ પાડીએ છીએ. ઉત્સવ દરમિયાન આપણા સતીશબેન છોડાવી, ઉત્સવ પહેલાં સતીશભાઈ આવે, સ્વામી ચાવાળા ગનાવે ગોતશે, શું કરશું? મેં કીધું મૂકવાનો. ગુરુજી કહે કે એક અવેડો મૂકી દેવાનો. અવેડામાં તો બાપા હમસશે, આ મુકેશભાઈ હમસશે, સમજ્યા ને? ચા કોફીનું શું કરશું? આવું કરી દેવું, પીવે થોડી ઘણી, છૂટશે ક્યારેક. તો સતીશભાઈ મને અરજી મૂકી હતી, ભાઈ બે ચાર દિવસ ઉત્સવમાં અમારે મીટિંગ થઈને, મીટિંગ થઈને એમાં ચાની વાત નીકળી. મેં કીધું કેટલા પીવો છો હાલો? સતીશભાઈ મૂકી દીધી તે દી, બોલો છોડી દીધી. પણ પહેલાં તો અચાનક તો જીવને ના છૂટે ને. ઘણાએ અમારી ભેગા કેટલા વર્ષોથી કથા સાંભળતા હોય,
અમારા પ્રસાદ નહીં ભૂખ્યા હોય, પ્રસાદે લઈ જાય, ચરણની ધૂળે લઈ જાય સંતોની, તો એ પાછો ચાનો કેટલો તો જોઈએ જ ઉકાળેલો. હા, એ તો ખબર ક્યારે પડે કે ભગત અમારી યારે વિચરણમાં આવે ને બહાર, ત્યારે સાચું રૂપ પ્રગટ થઈ જાય. ત્યાં સુધી ના થાય. તમારું અને અમારું સાચું સ્વરૂપ ક્યારે પ્રગટ થાય, કે તમે અમારી ભેગા 2 મહિના 15 દી વિચરણમાં ગાડી લઈને આવો ને, ત્યારે તમારા બધા ખાવા પીવાના, ઊંઘવાના, બોલવાના બધા સ્વભાવની ખબર પડી જાય. ને તમને અમારી ખબર પડી જાય કે સ્વામી આમ જ છે, કારણ કે અહીંથી તો રૂડી જ વાતો કરવી પડે અને ત્યાં રૂડી વાતો સાંભળવી જ પડે. પણ ત્યારે ખબર પડે સ્વામીએ ચા આપી, નાસ્તો શરૂ કર્યો. ઓલા જે 12 સેવખમણી અને ચા પીતા હતા ને, એ લોકોને તરત જ એવી ચિંતા ઉપડી, એ લોકોને પોતાનું ખરાબ ફિલિંગ થવા લાગ્યું કે આપણે 12 લારીની ચા પીતા હતા, આપણે 12 લારીની સેવખમણી જમતા હતા. અને બધાએ હરિભક્તો સ્વામી પાસે આવ્યા અને બહુ રાજી થયા સ્વામીને, કે સ્વામી, કારણ કે સ્વામીએ શું કર્યું, ઓલો જેવો દર્શન કરીને ઉતરે ને, નંદ સ્વામીનો સ્વભાવ જમાડવાનો બહુ હતો, એવું બધાય થકી સાંભળવા મળે. એટલે સીધું ઓલાનું કાંડું ચાલે, હાલો ભગત નાસ્તો, તમારે ચા બધું લો, હું તમને પાયું. મોટા સાધુ પાઈ દેતા, હોકા પીવડાવીને કલ્યાણ કર્યા જ ભગવાન સ્વામિનારાયણે. વિરસદ દ્વારા જ્ઞાનજીવન સ્વામી કેટલા સમર્થ, તે સ્વામી પીવડાવતા, લો ભાઈ પીવો, હાલો જીવનું કલ્યાણ કરવું છે ને. એટલે ભલા થઈને તમે એવું ના કહેતા કે સ્વામી તો પછી એવા મોટા પીવડાવતા, તમે તો છોટા છો, જોર હાના કરો છો છોડવાનું. એ ભાઈ મોટા હતા, આપણે છોટા છીએ, આપણે કહેવું પડે કે છોડો. એ પીવડાવીને કરી શકે, આપણે છોડાવીને થાય. કેટલો લઈ સ્વામી કહે, ભગત નાસ્તો કર્યા વિના નથી જવાનું, આ હાલો નાસ્તો કરાવે, દૂધ પીવડાવે. પછી પેલા હરિભક્તો કે સ્વામી આ નાસ્તો બહુ સારો લાગે છે, ઓલો લારીનો તો સ્વામી સારું થયું તમે આ કર્યું. સ્વામી કે ના ભગત, તમને ભાવ્યો ને, તમને ગમ્યું ને? હા અમને ગમ્યું સ્વામી. બસ તો આવે છે ને તમારે અહીં જ નાસ્તો કરવાનો, અહીં નાસ્તો ખૂટી જાય મને કહેવાનું, હું બનાવી દઈશ તમારા માટે, પણ નાસ્તો તમારે ક્યાંય બીજે નહીં કરવાનો, અહીંયા જ કરવાનો, ભૂખ લાગે એટલે મારી પાસે આવી જવાનું. કોને વાલું ના લાગે, આ મા જેવો સ્વભાવ નંદ સ્વામીનો હતો, બોલ્યા વિના જીવોનું પરિવર્તન કરતા, આવા મોટા ને મહાન હતા. સ્વામી સુરતની અંદર છે, ત્યાં આગળ એક વખત સુરતમાં મેઘરાજાએ બહુ તકલીફ કરી. તાપી નદીની અંદર જબરું પૂર આવ્યું, અને જ્યારે તાપીમાં પૂર આવ્યું ને તાપી ગાંડી થઈ, બહુ બધી પ્રાર્થના કરી પણ ભગવાનની ઈચ્છા હતી, વરસાદ અટકતો નહોતો. એમાં સ્વામી તો એવા કે સ્વામી મહંત હતા, પણ ગઈકાલ આપણે સાંભળ્યું સ્વામીના એડ્રેસ 2-3 હતા. મહંત એટલે ગાદીએ બેઠા હોય. ક્યાં બેઠા હોય? ગાદીએ. સ્વામી જો ગાદીએ ના હોય તો સ્વામીના એડ્રેસ 2 જ, કાં ભંડાર કાં ગૌશાળા. કાં તો એ ભંડારની અંદર રસોડું રાંધતા હોય, કાં તો એ ગૌશાળાની અંદર ગાયોની સેવા કરતા હોય. 2 જ જગ્યા સ્વામીની મળે જો એ ગાદીએ ના બેઠા. મોટે ભાગે ગાદીએ તો મળે જ નહીં. હા, જ્યારથી ગાદીઓ ઉપર જ બેઠા રહ્યા ને, ત્યારથી જ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા. ગુણાદિતાનંદ સ્વામી મહંત હતા, ચોક વાળતા હતા, ચોક વાળતા હતા, બોલો, વાસીદુ કરતા હતા. પેલો મળવા આવ્યો હોય કે જૂનાગઢના જોગી કહેવાય, મોટા મહંત કહેવાય, મળવું છે, સ્વામી કે જાઓ ગાદી તક્કી આવશે, અને સ્વામી જ આ બાજુ કાછડો છોડીને હાથ પગ ધોઈને બેસી જાય ગાદી તક્કી. ઓલા ભાઈ મારે તો મહંતને મળવું છે. સ્વામી કે હું જ, ક્યાં મહંત ખોળવા જઈશ, અહીં તો સેવા કરે મહંત. હા, અને બાકીના મહંત તો બગાડે સત્સંગને ઝાઝા ભાગના. દાદા ગુરુજી એવા મહંત છે, ભંડાર પાસે બેઠા છે. ભંડારી સાધુ દોડતા દોડતા આવ્યા અને કહે છે કે સ્વામી સ્વામી કાંઈ ભગવાનને પ્રાર્થના કરો ને વરસાદ બંધ થાય. સ્વામી કે વરસાદ બંધ કરવો કે પાડવો એ તો ભગવાનની ઈચ્છા છે, પણ વરસાદ પડે ને તો પશુ પક્ષી તરસ્યા ના રે, ભલે ન પડતો. ઓલા સાધુ કે પણ સ્વામી ભંડારની અંદર પતરા કાના થઈ ગયા છે અને એમાંથી પાણી પડે છે, ભંડારને બહુ મોટું નુકસાન થાય છે, એ પતરા રિપેર કરવાના છે. તો સ્વામી કે કરાવી દો રિપેર, જે ખર્ચો થતો હોય એ, ખર્ચાની ચિંતા ના કરશો? બોલા સાધુ કે સ્વામી ખર્ચાની ચિંતા નથી, પણ જે પતરું બદલવાનું છે એનાથી 2 ફૂટ દૂર હાઈ ટેન્શન લાઈન જાય છે. આપણે ઇન્ડિયાની હાઈ ટેન્શન લાઈનો જોઈ છે ને તમે,
તમને છે ને ત્રણ ચાર ફૂટથી ખેંચે, પાંચ ફૂટથી ખેંચે, હવે બે ફૂટ દૂર હાઈ ટેન્શન લઈને પતરું બદલે કોણ મને કહો? અને આપણે ત્યાં તમે જે ફ્યુઝ કાઢીને વાયરનું કામ કરવા ચડ્યો હોય તો ત્યાં બે માણસ ફ્યુઝ કાઢ્યો હોય ત્યાં રાખવા પડે, નહીં તો આ ચડ્યો હોય તો બીજો જાય, ખબર જ હોય કે આ જગ્યાએ ફ્યુઝ નખાય, નાખી દે. ગામડામાં તો આવું બહુ ચાલે, લંગરિયું ઉતારવું અને ચડાવવું. સારું છે અમેરિકામાં એવું નથી રાખ્યું, નહીં તો અમેરિકા વાળાને તમે ત્રાસ કરદો હા ભેગા થઈને. હવે બે ફૂટ દૂર હાઈ ટેન્શન લાઈન જાય, સ્વામી કે મહારાજની ઈચ્છા હશે કરશે. સ્વામી ઘણા મિસ્ત્રીઓને રૂપિયા આપીને કરવાનું કીધું, પણ કોઈ મિસ્ત્રી આ હાઈ ટેન્શન લાઈન જોવે છે ને એટલે કામ કરવા તૈયાર થતા નથી. કોણ કરે ભાઈ? મોતના મોઢામાં હાથ નાખે કોણ? આપણે આ ઉપર છે ને ત્રણ ફૂટ આમ ઊંચું ઓલું તમે જોવો છો ને શિખર લોયા ધામનું, એ શિખરે વચ્ચે આ બાજુ અહીં પાણી ટપકતું, ઉપર કામ કરવા ચડાવવાના, તો કોઈ પૈસા આપો તો એને આ ચડવા તૈયાર ના થાય. બોલો, ઇલીગલ હોય પેલા મેક્સિકન, એ કે ના બાપા વહેલું નથી મરવું, રહેવા દો, કોઈ કામ ના કરે. આજે બહાર તમે લાઇટો લગાવી છે, જે લાઇટો આમ લગાવેલી છે આપણા ઉત્સવ વખતે, એ ઉત્સવ વખતે જે લાઇટો લગાવી છે એ લાઇટો લગાવવા માટે કોઈ ના જાય, એ લાઇટો આપણા કિશોરને યુવાનોએ લગાવી છે. બોલો, છાપરા પર ચડીને શું નથી કર્યું આપણા કિશોરોને યુવાનોને, આપણા બધાએ ભક્તો શું નથી કરતા, સ્ત્રી ભક્તોથી માંડીને. ભગવાનને રાજી કરવા ગુરુજી આજે જ કહેતા હતા કે હું તમારા નિર્દોષ ચહેરાઓ જોઉં છું કે તમે મહારાજને રાજી કરવા માટે મથો છો, એવા જ છે બધા આ સભામાં. સ્વામી પાસે એ સમયે વેડ ગામના એક હરિભગત આવ્યા, બાલકૃષ્ણભાઈ મિસ્ત્રી એનું નામ હતું. અને એ બાલકૃષ્ણભાઈ મિસ્ત્રીને સ્વામી છે ને બાલુ કહેતા, બાલુભાઈ મિસ્ત્રી, અને સ્વામી બહુ વાલથી બાલુ કહે એને. સ્વામી કે બાલુ એક કામ છે ભાઈ, કરીશ તું? સ્વામી એવું મીઠું બોલે ને, કરીશ તું? હવે ઓલાને તો એમ લાગે આવા મોટા સાધુ, બોલો બોલો ને સ્વામી શું કામ છે? બાલુ બીજું કાંઈ નહીં, એક પતરું બદલવાનું છે. એટલે બાલુભાઈ જોવા ગયા પતરું, દૂર હાઈ ટેન્શન લાઈન જોઈ બાલુભાઈ પાછા આવ્યા. સ્વામીને કે સ્વામી તમારી કૃપા વિના કામ થાય એવું નથી. શું કીધું? હું નહીં કરું એમ નહીં. જો સારંગપુરનું બીજું વચનામૃત, ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કરવાનો ઉપાય કયો? તો મહારાજ કે જ્યારે મુમુક્ષુ વચનના ગુણે, દેહના ગુણે અને મનના ગુણે વર્તે ત્યારે એની ઉપર મોટા પુરુષ રાજી થાય, ને મોટા પુરુષ રાજી થાય એટલે એ મુમુક્ષુને ભગવાનમાં હેત થાય. એમાં વચનના ગુણે એમ વર્તવું કે ભગવાનના મોટા સાધુ કોઈ આજ્ઞા કરે તો તત્કાળ ના પાડવી નહીં, પહેલાં તો એમ કહેવું, હે મહારાજ તમે જેમ કહેશો એમ હું કરીશ. પછી એવું લાગે કે આ વચનમાં મારાથી આમ થાય એવું છે તો ધીરે રહીને પછી એમની મરજી જોઈને પૂછવું કે તમે કીધું એ બરાબર છે પણ મને થોડું આમ લાગે છે તો કેમ હશે? એમની મરજી ના હોય તો એમની નજીક રહેતા હોય એવાને કહેવું તો એ પછી એનું સમાધાન કરાવે. પણ કહ્યું અને તત્કાળ ના પાડવી નહીં કે થતું હશે, તમે ગાંડા થઈ ગયા છો, બે ફૂટ હાઈ ટેન્શન મારી નાખો છે, મારી ઘરવાળીને વિધવા કરી દેવી છે, તમે બાવા ત્યાં મને કરી દેવાનો છે, તમારા આગળ પાછળ રોવાવાળું કોઈ નથી, તમારે નહીં હોય, આવું કંઈ ના કીધું. વિવેકી હતા. સ્વામી તમારી કૃપા વિના થાય એવું નથી. સ્વામી કે પતરું બદલવાનું, એમાં મારી શું કૃપા? વાત તો સાચી, મિસ્ત્રીને પતરું બદલવાનું છે. એ કે સ્વામી બધી વાત સાચી, પણ બે ફૂટ દૂર હાઈ ટેન્શન લાઈન જાય છે, વરસાદ પડે જ પાછો સ્વામી, અને વરસાદની અંદર વીજળીનું જોર વધે, પલળેલું હોય બધું એટલે તરત, અને લાઈન હાઈ ટેન્શન લાઈન કેવી હોય, ખેંચી જ લે સીધો માણસને. અને તમે એવો કોઈ જોયો હોય ને જે ખેંચ્યો, કોલસો જ થઈ જાય વ્યક્તિ, એક અડધી સેકન્ડમાં કોલસો થઈ જાય, કાળો કોલસો જ થઈ જાય. આ તમારે પેલા બોક્સમાં નાખે ને એ વગર બોક્સે બોક્સ બની જાય ખુલ્લામાં. હવે સ્વામી કે ભગત કરો ને તમે, હું નારાયણ મુનિદેવને પ્રાર્થના કરું છું તમારાથી કામ થઈ જશે. વિચારો તો જરા આપણું, આપણું વિચારો. હાલો, આપણને આવું કીધું, હું નારાયણ મુનિદેવને પ્રાર્થના કરું છું ને બે ફૂટ દૂર હાઈ ટેન્શન લાઈન છે ને વરસાદ ચાલુ છે ને પતરું બદલવું છે, આપણે ચડવાનું હોય તો શું થાય? સ્વામી મારે થોડી ઉતાવળ છે, ફરી આવું?
ફરી આવું ત્યારે કરી દઉં છું સ્વામી. પછી સ્વામી વાટ જ જોવે કે ભગત ક્યારે આવે. ભગત કે જે દી પતરું હરખું થાય ને તે દી કોકને ખબર પૂછાવે કે જરા જોઈ આવજે ભંડારનું પતરું થઈ ગયું તો આવે જવું, નહીં તો સ્વામી પાછા વળગાડશે મને. પણ સ્વામી તો એવા, સ્વામીએ બાલુભાઈને ઉપર ચડાવ્યા અને સ્વામી માળા લઈને માળા કરવા બેઠા. મહારાજને કહે છે, હે પ્રભુ તારું કાર્ય છે, તું પાર પાડજે. બસ મોટાનો આ સ્વભાવ છે. કેવો સ્વભાવ છે જો, કરતા હરતા એક મારો નાથ રે, બીજી વાત તો સર્વે ઘાત રે. કરતા હરતા એક મારો નાથ છે, મારા મહારાજ કરશે થાશે. આ પત્રું તો મહારાજનું છે, મારું છે જ ક્યાં. મહારાજ તમારે બેસાડવાનું છે. પ્રાર્થના કરે છે સ્વામી, માળા કરે છે. એક કલાક થયો ત્યાં તો બાલુભાઈએ પતરું બદલી નાખ્યું. બે ફૂટ દૂર હાઈ ટેન્શન લાઇનથી એને કરંટ પણ ના લાગ્યો, વરસાદ પણ એ સમયે ના પડ્યો, પતરું બદલાઈ ગયું. બાલુભાઈ હેઠા આવ્યા અને ત્યારે સ્વામી કે, બાલુભાઈ આવું કામ તમારા સિવાય બીજા કોઈથી ના થાય. હા સ્વામી એને બિરદાવ્યા. બોલો કેવા હોય જો આમાં લખ્યો છે સ્વભાવ. કરતા હરતા એક મારો નાથ રે, બીજી વાત તો સર્વે ગાત રે. કરતા હરતા એક મારો નાથ રે, બીજી વાત તો સર્વે ગાત રે. સ્વામી અતિ મોટા યશદાતા રે, સ્વામી અતિ મોટા યશદાતા રે. માટે ગાય હંમેશા ભક્ત ગાથા રે, માટે ગાય હંમેશા ભક્ત ગાથા રે. પોતાપણું જ્યારે જીવને જાય રે, ત્યારે સાચા દાસત્વને પમાય રે. પોતાપણું જ્યારે સમજો વાળા રે, ત્યારે સાચા દાસત્વને પમાય રે. સ્વામી અનાદિ દાસત્વની મૂર્તિ રે, સ્વામી અનાદિ દાસત્વની મૂર્તિ રે. સ્વામી અનાદિ દાસત્વની મૂર્તિ રે, સ્વામી અનાદિ દાસત્વની મૂર્તિ રે. તેથી ભેળા રહે મુક્તપતિ રે, તેથી ભેળા રહે મુક્તપતિ રે, તેથી ભેળા રહે મુક્તપતિ રે, તેથી ભેળા રહે મુક્તપતિ રે. સ્વામી કે, બાલુ તારી ઉપર ભગવાનની બહુ મોટી કૃપા, તું કરે એટલે ભગવાન તારી ભેગા રે. અને ત્યારે બાલુભાઈ મિસ્ત્રીની આંખમાં જળજળી આવી ગયા. સ્વામી મને છેતરશો નહીં, બે ફૂટ દૂર હાઈ ટેન્શન લાઈન હોય ને આ કામ થાય એ તમારા પ્રતાપથી થાય. એ ભગતે સ્વામીના પ્રતાપને ઓળખ્યો. વિચારો પણ સ્વામીની કેવી પદ્ધતિ. યશ દાતા, મહાપુરુષો હંમેશા બીજાને યશ આપે છે, મને તમને શીખવાડે છે. યશને ખોડશો નહીં, યશને વાપરો, યશને બીજાને આપો. આપણે યશને ખોડીએ છીએ, મારું નામ, મારું સ્ટેટસ, મારું કાર્ય, મારી નોંધ. અને મોટા પુરુષો ને ભગવાન હંમેશા યશ બીજાને આપે છે. જેને મહાન થવું હોય એ યશ દાતા થાય. જે યશ ભાગી થશે ક્યારેય મહાન નહીં થાય, જે યશનો દાતા થશે એ મહાન થશે. જે કોઈ મહાન છે એ બધા યશના દાતાઓ છે. તમે જો જે કોઈ મહાન વ્યક્તિઓના લિસ્ટ કાઢો, એક પણ એવો નહીં હોય કે જે પોતાની મોટપ માટે, માન માટે, અહમ માટે ખેંચાતાન કરતો હોય, એવો એક કે નહીં મળે. એ મોટો થાય જ નહીં, એ મહાન થાય જ નહીં. એ મોટો થાય તો તક્ષક જેવો થાય, ઝાડવામાં તાળ જેવો થાય, વીછીમાં ઠાકરિયા જેવો થાય, આવો મોટો થાય. એ મોટો એટલા માટે એને બધાએ મોટો કરી રાખ્યો, કારો ડંખ મારશે. રાખો મોટો, નહીં તો ડંખ મારશે. તક્ષક જેવો હારો રાખો, નહીં તો ઝેર ચડાવશે. સમજાને, તાળ જેવો છે હારો નડશે, એટલે પછી એને મોટો કરી રાખવો પડે, એને ઠૂઠું પકડાઈ રાખવું પડે, એને આગળ કરી રાખવો પડે, એના બે શબ્દો કહેવા પડે, એને હાચવો પડે, આ બધું કરવું પડે. અને જેને મહાન થવું હોય એને યશદાતા થવું. મેં કાંઈ નથી કર્યું, જે થયું છે આ સંતો એના ભક્તોએ કર્યું છે. રસોડાની અંદર સેવા કરતા હોય, કોઈ એકાઉન્ટની સેવા કરતા હોય, કોઈ વેક્યુમની સેવા કરતા હોય, કોઈ હાર બનાવવાની સેવાઓ કરતા હોય, કોઈ કપડાં ધોવાની સેવાઓ કરતા હોય, કોઈ પુસ્તક ગોઠવવાની સેવા કરતા હોય,
મેં કાંઈ નથી કર્યું, મારી આજુબાજુવાળા સંતો ભક્તોએ કર્યું છે. હૃદયથી સ્વીકારો, ફક્ત બોલવા માટે નહીં, હૃદયમાંથી. પછી જો મહારાજની મૂર્તિ વસત થઈ જાય, દાસત્વને વસ દયાળુ, જે દાસત્વ રાખે છે એને ભગવાન વસ થયા વિના રહેતા જ નથી. ભગવાનને બોલાવવા ના પડે આવજો, ભગવાન સામેથી આવે, કારણ કે એનો સ્વભાવ પણ યશ દાતાપણું છે. ભગવાન પણ યશ આપે છે. કંઠ્યો અમારા થકી પહેરાવે એ પહેરાવે, જ્ઞાન અમારા થકી આપે એ આપે, કોઈના જીવનમાં પરિવર્તન એ કરાવે, અમારા થકી કરાવે, ઓલાને ભ્રમ એવો કરાવે. સ્વામીએ સુધારી દીધો, સ્વામીએ તિલક ચાંદલો કરી દીધો, સ્વામીએ કંઠી બાંધી દીધી, સ્વામીએ આને આમ કરી દીધું. સ્વામી નથી કરતા, કરે છે મહારાજ. પણ એ યશ દાતા છે, યશને આપવાવાળા છે, બીજાને યશ આપે છે, એને જોતો જ નથી. એ જોતો નથી એટલે સોનાના સિંહાસનમાં છે. એની જોડે જેને અખંડ રહેવું હોય એને પણ એના જેવો સ્વભાવ કરવો પડે. એના જેવો સ્વભાવ આપણો જ્યારે થશે ત્યારે એની સાથે આપણી ગોઠડી થશે, તેથી આપણે એ એક થઈ જશું. અને આપણે એ એક થઈ જશું તો આપણી ભેગા રહેશે. કાળ કર્મને માયા કોઈનું તાકાત નથી, આપણો વાળ વાંકો કરે. સ્વામી આવા હતા. હવે બહુ સરસ પ્રસંગ આવે છે, તમને બહુ મજા આવે એવો પ્રસંગ છે. સુરતની અંદર સ્વામી તો ભંડારની અંદર જાય, ક્યારેક સ્વામી ગૌશાળામાં જાય. અને સ્વામી એક વખત સુરતમાં લવિંગિયા મરચા આવે, અહીં આવે છે, અમેરિકામાં પહોંચી ગયા છે. હવે લવિંગિયા મરચા અમારે ઘણી વખત એવું હોય, સંતોને અમુક સંતોને મોળા મરચા જોઈએ અને અમુક સંતોને ખબર જ ના પડે કે આ મરચું હતું કાકડી હતી, એમ પૂછવું પડે. હા, ઘણી વખત એવું હોય ને, મારે જો પૂછે કે આ કાકડી છે કે મરચું છે, શું હતું આ. અને અમુક સંતોને મોળું જોઈએ, એસિડિટીવાળા હોય શ્રીજી સ્વામી જેવા, અમુક વરી થોડા લવિંગિયાવાળા જોઈએ, અમુકને મીડિયમ જોઈએ. એટલે હરિભક્તો ત્રણેય પ્રકારના મરચાં અહીં ઉપલબ્ધ રાખે છે, અમારી માટે ત્રણેય પ્રકારના આવે છે. આ લવિંગિયા મરચાં છે ને આવડા આવડા જોઈએ, મોગરી જેવા દેખાય. તો સ્વામીને તો સેવાનું અંગ એટલે સ્વામી આમ લવિંગિયા મરચાંને દીટતા હતા ને બધા ભેગા કરતા હતા. ને આ બે ભાઈઓ આવ્યા, એક મોટો ભાઈ ને એક નાનો ભાઈ. સ્વામી તો બસ સેવા કરતા જાય ને સેવા કરતા કરતા વાતો કરે, બે જણને મળે, હેત કરે, કેમ છે, સારું છે પૂછે, વ્યવહારનું પૂછે, કાંઈ દુઃખ હોય તો કહેજે એમ કે. અહીં લાલજી બાપા જે જર્સી સિટીમાં શ્રીજી સ્વામી વાત કરતા હતા ને ગઈકાલે, એ લાલજી બાપા હું હમણાં ખબર લેવા ગયો તો રોવા મળ્યા મને, કે નંદ સ્વામી, હું નંદ સ્વામી સ્વામી, કોઈ ઝવેર ભગત પાસે રૂપિયા પડ્યા હોય, કોઈ હરિભગત આપી ગયો અને અમે દુઃખી ગયા હોઈએ, કે સ્વામી બહુ દુઃખી છું ને તકલીફ છે, તો કોઈ હરિભગત 500 આપી ગયો કે 1000 આપી ગયો, કશું ઝવેર ભગતને પૂછે નહીં એવું, કે ઓલો આપી ગયો ના આપી દે કે. લો, આવા દયાળુ હતા, બોલો આવા દયાળુ. સ્વામી મરચાની સેવા કરે, બે ભાઈઓ દંડવટ કરે, એક મોટો ભાઈ છે એક નાનો ભાઈ છે. મોટા ભાઈનું નામ દેવસી છે અને નાના ભાઈનું નામ વિનુ છે. બંને જણ દંડવટ કરે છે, દંડવટ કરીને બેઠા. હવે દેવસી ભાઈ તો સુરતમાં વર્ષોથી અને એ તો સ્વામીના પરિચયમાં, પણ આ નાનો ભાઈ વિનુ પહેલી વખત સુરત આવ્યો છે, એ પણ દંડવટ કરે છે. સ્વામીએ નાના બાળકને જોયા, 14 થી 15 વર્ષની ઉંમર હતી. સ્વામીને એ બાજુ જોઈને સ્વામી તો જાણે આ રતન છે. સ્વામીએ કીધું કે બેટા મોગરી ખાવી તારે, મોગરી હતું શું, લવિંગ્યું મરચું. અને સ્વામીએ થોડી મસ્કરી કરી, મોગરી ખાવી છે. હવે આ નાનો છોકરો કાઠિયાવાડમાંથી આવેલો અને મોગરી ત્યાં કાઠિયાવાડમાં છોડીને આવેલો અને અહીંયા આગળ વિચાર કરે કે ભાઈ મોગરી મળે ને, એ સાધુનો પાછો ભગત, સાધુ વાલા, સાધુના હાથની મોગરી મળે તો કેમ ના ખવાય. હા સ્વામી ખાઈશ કે. તે પેલા દેવસિંહભાઈ હસવા માંડ્યા, મોટા ભાઈ, કારણ કે એ તો ઓળખે કે આ લવિંગ્યું મરચું છે. સ્વામી આમ એક મરચું દીધું, લે બેટા ખા, મોગરી છે. અને છોકરાએ ખાધી, શું થાય મને કહો તો, એ મોગરી કેવી લાગે. પરસેવો પરસેવો છૂટી ગયો ને ઓહો બૂમો પાડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સત્સંગ તો વારસામાં જન્મથી હતો, એને બૂમો પાડવા લાગ્યા, કિકિયારીઓ કરવા લાગ્યા. ત્યાં સ્વામી આમ નાના ને ત્યાં આમ તેડી લીધા, ખોડામાં બેહાડી દીધા, ખોડામાં બેહાડીને બાળકને પછી સ્વામીએ રવાનો લાડુ મગાવ્યો અને સ્વામી આમ ટુકડો કરીને મોઢામાં મૂકે, લે બેટા ખા, લે બેટા, લે બેટા, લે બેટા. અને બેટાને તો બહુ મીઠું લાગી ગયું. સ્વામી કે તને કયું સારું લાગ્યું, ઓલું કા. અરે સ્વામી કે ઓલો ઓલું, તમે સ્વામી મરચું ખવડાવ્યું ને ભલે ખવડાવ્યું, પણ જો તમે રોજ આવા લાડવા ખવડાવો ને તો હું તમારી ભેગા રહેવા આવી જાઉં. સ્વામી કે એટલા બધા રાજી થઈ ગયા. પછી તો સ્વામી કે
હસવા માંડ્યા. દેવસિંહ ભગતે હસવા લાગ્યા અને ત્યારે દેવસિંહ ભગત કે સ્વામી આમ એને છાતી સહિત આમ ચાંપી લીધા. એ નાના છોકરો હતો ને એને છાતી સહિત આમ ચાંપ્યા કે બેટા ચિંતા ના કરીશ, તને લાડવા ખવડાવવા જ છે મારે. એક એક ટુકડે ટુકડે લાડવાની અંદર સ્વામીએ મોટા મુક્તો હોય છે ને એ મુક્તોને મુક્ત ઓળખતા હોય છે. મુક્ત જ્યારે આ પૃથ્વી પર હોય ત્યારે બેની શોધખોળ કરે છે, એક મુમુક્ષુની અને એક મુક્તની. મુક્ત પુરુષોને પરંપરાને જાળવી રાખવા માટે, મુક્ત પુરુષોને અનેક જીવોના કલ્યાણને અર્થે પોતાની પાછળ મુક્તની પણ જરૂર પડે છે, અને મુમુક્ષુને પણ મુક્ત બનાવવા માટે ધૂળ ધોયા જેમ ધૂળમાંથી સોનું ખોળે એમ મુમુક્ષુઓને ખોળે છે. સ્વામીએ એ રવાનો લાડુ જમાડ્યો ને નાના ભાઈને બરાબર લાગી ગયો. સ્વામીનો તો બહુ હેતાળ ને માયાળુ સ્વભાવ હતો, પણ આ નાના ભાઈને જબરો લાગી ગયો. પછી તો દેવસિંહ ભાઈ સ્વામીને કે સ્વામી તમે આને બહુ જો આવા લાડ લડાવશો ને, આ તો સાધુ કયો ભગત છે, સાધુ કયો એટલે આને સાધુ વિના હાલે નહીં એવો છે, આ તો હમજ ન થયો ત્યારથી સાધુ સિવાય બીજું કાંઈ ભાળતો જ નથી સ્વામી, અને જો તમે આવીને આવી મમતા આપશો ને તો આ અમારા કામનો રહેશે. બોલો, થોડું જોરથી બોલો ને બાપા, અમારા કામનો રહેશે. આ ગાવ જો તમે કેવું કોઈ અહીં છે. આ તો સાધુ કિયો છે ભગત રે, તેને ખારું લાગે છે જગત રે. આ તો સાધુ કિયો છે ભગત રે, તેને ખારું લાગે છે જગત રે. જ્યારે હેત દેશો તમે આમ રે, જ્યારે હેત દેશો તમે આમ રે, ત્યારે નહીં રહે અમા મારે કામ રે, ત્યારે નહીં રહે અમારે કામ રે, ત્યારે નહીં રહે અમારે કામ રે, ત્યારે નહીં રહે અમારે કામ. સ્વામી તમે આવા લાડવા જમાડશો તો આ અમારા કામનો રહેશે. એટલે તો સાધુનો પ્રસાદ બહુ ખાવો નહીં, બુદ્ધિ ફરી જાય, વિચાર ફરી જાય, જીવન પણ ફરી જાય, માપનો ખાઓ. એટલે અમે ઘણી વખત ઘણા ભક્તોને કહે ભગત પ્રસાદ લો. સ્વામી હું તમારો પ્રસાદ જમીએ ને હું ખબર. હા પણ ઘણા એવા હોય તમે આપો એટલો જમો, પણ અમે સ્વામી તમે તમારો પ્રસાદ જમતા વિચાર જ એ કરીએ જાદુઈ પ્રસાદ છે, ધ્યાન રાખવું પડશે. સ્વામી આ અમારા કામનો નહીં રે તમે આમ લાડવા જમાડશો તો, એમ કરીને હસતા હસતા ઊભા થયા. નંદ સ્વામીનો સ્વભાવ તો હેતાળ છે, એ તો દરેકને હેત આવું જ આપે છે, દરેકને એક સરખું હેત આપે છે, પણ આ નાના બાળકના હૃદયમાં નંદ સ્વામી એ એવા લાગ્યા એવા લાગ્યા એવા લાગ્યા. સ્વામી આ બાળકને કેવા લાગ્યા એ લખ્યું છે. નંદ સ્વામી માતૃત્વનું જરનું, ખરા મુમુક્ષુ માટે સાચું સરનું, જેને જેને મળે સ્વામી જ્યારે, તેને સો સો માની ગરજ સારે. સો સો માને ભૂલાડી દેવું હેત આ બાળકને સ્વામીની અંદર લાગ્યું. એક જ રટણ આવે તો બસ આ નંદ સ્વામીના ખોડાની અંદર બેસીને રવાના લાડુ જમવા છે. આવા સાધુ ભેગા જો રહી જવું કેવી મજા પડે. કેવા અલમસ્ત જોગી છે, કેવા અલમસ્ત જોગી છે, કેવા સદાય હસતા મંદ મંદ હસ્યા જ કરે સ્વામી. કોઈ દિવસ સ્વામી દુઃખમાં કે વ્યાધિમાં તો દેખાય જ નહીં, ચાહે પહાડ તૂટી પડે, ગમે એવા દુઃખ આવે, રાગ કરવાવાળો મળે, દ્વેષ કરવાવાળો, પણ સ્વામી એક જ સ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ હતા, રાગ દ્વેષથી પર હતા. એ નાનો બાળક એક દિવસ દેવસિંહભાઈ આવ્યા અને દેવસિંહભાઈ આવીને કે સ્વામી આ મારા ભાઈને તમારી સેવામાં રહેવું છે, આ વિનુને. સ્વામી કે બહુ નાનો છે આ તો, એમાંય પાછી એ છોકરાની હાઈટ બહુ નાની હતી, સમજ્યા ને. હવે આ છોકરો બહુ નાનો પડ્યા તો અમારી ભેગા, આને ક્યાં હાચો ને આ બધું કેટલી તકલીફ.
સમજ્યા ને? એટલે દેવશી ભગત કે સ્વામી, તમે અરુચિ બતાવો છો પણ તમે દયાળુ છો, માયાળુ છો, સેવામાં રાખો તો બધું બરાબર થઈ જશે સ્વામી, રાખો ને સેવામાં. એટલે સ્વામીએ પેલા વિનુને પૂછ્યું, તાર સાધુ થવું છે? હા સ્વામી, કે સાધુ થવું છે. એમ, તારે સાધુ થવું છે? તે કોઈને પૂછ્યું ભાઈ? માને, બાપને, ભાઈને, આ મોટા ભાઈને પૂછ્યું? ના સ્વામી, એમાં શું પૂછવાનું? કે શું કીધું? એમાં શું પૂછવાનું? ત્યારે સ્વામી કે, એમ નહીં, રજા તો તારે લેવી પડે. તો શું રજા લઉં? જા ઘનશ્યામ મહારાજની રજા લે. અને છોકરો દોડતો દોડતો ગયો ઘનશ્યામ મહારાજ પાસે. સુરતની અંદર આજે ઘનશ્યામ મહારાજ છે. એ છોકરો કેવો હઠ લઈને બેઠો, સાંભળો. ધ્રુવ હઠ બાળકે લીધી રે માળા, કરવાની શરૂ કીધી રે. ધ્રુવ હઠ બાળકે રોજ 108 માળા કરે, 108 દંડવટ કરે, કરવાની શરૂ કીધી રે. પ્રભુ રાજા આપો સાધુ થવા રે, પ્રભુ રાજા આપો સાધુ થવા રે, તમને રાજી કરવા છે માવારે, તમને રાજી કરવા છે માવારે. સદગુરુ વચને શ્રદ્ધા ગણી રે, રાજી કરે પગભર ઉભા ધની રે. સદગુરુ એક પગે માળા ફેરવે રોજ, ગણી રે 4-5, 5:30 સાંજે કરે પગભર ઉભા ધની રે. એકાદશી દિન ઘનશ્યામ મળ્યા રે, એકાદશી દિન ઘનશ્યામ મળ્યા રે. સાધુ થવાના આશીષ દીધારે, સાધુ થવાના આશીષ દીધારે, સાધુ થવાના આશીષ દીધારે, સાધુ થવાના આશીષ દીધારે. સાચે ભાવે બજે જે મને રે, તેને મળું છું હું નિશ ધને રે. સાચે સાચા ભાવથી ભજે ને રોજ મળે છે, તેને મળું છું હું નિષધને રે. મને પ્રેમે કરી રે, મને ભજ પ્રેમે કરી રે, તેને ભજું છું હું હે તે કરી રે, તેને ભજું હું હે તે કરી રે. સદગુરુના વચનમાં શ્રદ્ધા રાખીને આ બાળક વિક્રમ સંવત 2029ની માગસર સુદ એકાદશીના દિવસે આ વિનુ એક નાના બાળકે સુરતના ઘનશ્યામ મહારાજ પાસે નિત્ય 108 દંડવટ કરવાનું શરૂ કર્યું. રોજ એક પગે ઊભા 108 માળાઓ કરે અને ઘનશ્યામ મહારાજને વિનવે, હે પ્રભુ, મને સાધુ થવાની રજા દો, મને સાધુ થવાની રજા આપો પ્રભુ, મને સાધુ થવાની રજા આપો પ્રભુ. 2029ની સાલમાં આ પ્રાર્થના કરતા 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 2030ની સાલમાં માગસર સુદ એકાદશીના દિવસે સાંજના સમયે 4 વાગ્યાના સુમારે એ બાળક નિત્ય ત્યાં આગળ માળા કરીને દંડવટ કરીને ભગવાનને પ્રાર્થના કરતા એકાદશીના દિવસે ભગવાને કીધું, અચાનક એ તો આંખ બંધ કરીને માળા કરે છે ને, ભગવાને ગાલ ઉપર ટપલી મારીને કીધું, જા બચ્ચા સાધુ થઈ જા. તાળી તો પાડો, તમને દર્શન દેશે કોક દિવસ. જા બચ્ચા, તમને આની જ બીખારું અમને કહેશે તો શું થશે, પણ તમને કોણ કહે ભલા? ભગવાનને બીક લાગે કે અહીંથી મારા બે ખેડવશે. જા બચ્ચા સાધુ થઈ જા. સા ભગવાને આવું કીધું. બાળકે આંખો ખોલી, ત્યાં તો ઘનશ્યામ મહારાજ સાક્ષાત હતા. ઘનશ્યામ મહારાજ પાછા મૂર્તિની અંદર સમાઈ ગયા. આજે પણ સુરતનું એ સિંહાસન મોજૂદ છે, ત્યાંનું ગર્ભગૃહ આજે પણ મોજૂદ છે. આ સ્ટેજ જેટલું લગભગ લાંબુ હશે. ઘનશ્યામ મહારાજ આટલેથી બહાર નીકળીને પાછા એમાં સમાયા. જા બચ્ચા સાધુ થઈ જા, આવી મહારાજે રજા આપી. અને પછી એ મુમુક્ષુ દોડતો દોડતો ગયો અને નંદ સ્વામીના ખોળામાં જઈને સીધા બેહીને કે, ગુરુ મહારાજ, ગુરુજી, સ્વામી, સ્વામી, મને ઘનશ્યામ મહારાજે રજા દઈ દીધી સાધુ થવાની. અને ત્યારે નંદ સ્વામી કે, અત્યારે આ વાતને પ્રકાશ કરવાની નથી, તારા મનમાં રાખ. મુમુક્ષુ કહે છે, મુમુક્ષુને કહે છે, સ્વામી હમણાં ધીરજ રાખો ધારી, સાંભળ ન કરવી કોઈને વાત, તું તો સાધુ જ છો સાક્ષાત, તું તો જન્મથી સાધુ છો.
તારે આ વાત કોઈને કરવી નહીં. અને પછી સમય સમય જતા જતા એ જ નાના ભાઈ વિનુને દીક્ષા આપી એ જ મારા તમારા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી છે. એ જ બાળક ક્યાં લવિંગ્યા મરચાની અંદરથી રવાના લાડુ ખવડાવીને આજે મારા તમારા જેવા અનેકોના કલ્યાણ કરે એવા જેને બનાવ્યા નંદ સ્વામીને કરોડો 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 વખત વંદન છે કે જેને આવા મુમુક્ષુ આવા મુક્ત પુરુષને ખોળે. આ મુમુક્ષુ નથી, આ તો મુક્ત છે, મુક્ત છે. બહુ સરસ એક કડી લખી છે, ગુહ્ય વાત તે ગુહ્ય રાખી રે. ગુહ્ય એટલે કોઈને જણાવવાની નહીં એવી, તોય ગુહ્યને પ્રકાશી ભાખી રે. એટલે ગુહ્ય પણ રાખી અને પાછી એને પ્રકાશી પણ દીધી. શું પ્રકાશી દીધી? મુમુક્ષુને દીધું શુભ નામ રે, ઘનશ્યામ પ્રકાશ દીધું એ ઠામ રે. ઘનશ્યામ થકી જેને પ્રકાશ થયો છે સાધુ થઈ જા બચ્ચા, એ જે પ્રકાશ એટલે ગુરુજીનું નામ ઘનશ્યામ પ્રકાશ પાડ્યું છે નંદ સ્વામીએ. મોટાના નામ પાછળ પણ ઘણા ઇતિહાસો હોય છે. ઘનશ્યામ પ્રકાશ, ઘનશ્યામે પ્રકાશ કર્યો છે, ગાલ ઉપર ઘનશ્યામે ટપલી મારી છે સાધુ થઈ જાય. એકાદશીના દિવસે ગુરુજીને મહારાજ એક વખત નહીં અનેકા અનેક વખત મળ્યા છે, અનેકા અનેક વખત. એકાદશીના દિવસે ગુરુજીના પાછલા જે દિવસે, આજે તો નંદ સ્વામીનું આખ્યાન ગાઈએ છીએ પણ જે દિવસે ગુરુજીના આખ્યાનો ગાવાનો મોકો મળશે ને તેથી ગાઈશું ને, જો એવી આ જીભને મહારાજ એવી કોઈ પણ પ્રકારની તક આપશે ને જે દિવસે ગુરુજીના જે દિવસે ચરિત્રો ગાશું ને તેથી આપણી છાતી ફાટી જશે કે આપણને કોણ મળ્યા છે, કેવા મોટા મળ્યા છે, એવું થશે, એવું થશે. આ તો સ્વામી કે જીભ ઝાલીને બોલીએ છે, કારણ કે જીવને બધું પાચ્ય ના હોય, જીવની બધી પાત્રતા ના હોય, જીભ ઝાલીને બોલીએ છે. નહીં તો કોઈ ઊભો થાય શું? એવો મહિમા છે મહારાજનો, મોટા સાધુનો. ઘનશ્યામ પ્રકાશ નામ દીધું, આવી રીતનો પ્રકાશ કીધો, લો આ ગુહ્ય પ્રકાશ કર્યું. પછી તો નંદ સ્વામી પાછા કેવા છે, મૂળ જૂનાગઢની અંદર સ્વામી હતા ઘનશ્યામજી સ્વામી પાસે, પછી વરતાલ આવ્યા નારાયણ સ્વરૂપ સ્વામી પાસે. એટલે નંદ સ્વામી ગુણાતીત જ્ઞાન પણ આપે અને મુક્ત પરંપરાને સમજાવે, કારણ કે ઓલા ઘનશ્યામજી સ્વામી ગુણાતીત પરંપરાના, નારાયણ સ્વરૂપ સ્વામી મુક્ત પરંપરાના. એટલે સ્વામી આવે ગુરુજીને નંદ સ્વામીનું જ્ઞાન, અરે નંદ સ્વામી ગુણાતીત જ્ઞાન પણ આપે અને મુક્ત પરંપરા પણ સમજાવે અને ગુરુજીને વારે વારે કે ઘનશ્યામ ઈશ નિષ્ઠા બહુ દ્રઢ રાખવી. સ્વામીની સાદી ગીતા હતી, સાદી ગીતા, ગામથી ગીતા. કેવી હતી? સાસુના જનેલા સાતે સરખા ન કહેવાય. ગુરુજીના મોઢેથી આ ઘણી વખત આપણે સાંભળીએ છીએ, હાઉના જનેલા હાથે સરખા ના હોય, પતિ એ પતિ, બાકીના કોઈ જેઠ હોય ને કોઈ દિયર હોય, કોઈ હરખા થાય એમ ના હોય. અને અંધ રોગી કે દરિદ્ર હોય પણ ગમે એવો તોય એ મારો પતિ છે, મારો પતિ મારો દેવતા છે, આવા લોક ભાષાના સૂત્રો સ્વામી આપતા અને ગુરુજીને એક ટેક પકડાવી સર્વોપરી તો એક હરિકૃષ્ણ મહારાજ, એક ઘનશ્યામ મહારાજ છે. આ ટેક નંદ સ્વામીએ ગુરુજીને પકડાવેલી, સમજ્યા ને? હરિકૃષ્ણ સર્વોપરી એક રે, સેવકને જલાવીએ ટેક રે, આપી મૂડી ગુહ્ય જ્ઞાન તની રે, રાખી શિષ્ય ઉપર પ્રીત ગની રે. ગુહ્ય જ્ઞાન ગુરુનું મેળવવું એ શિષ્યનું બહુ મોટું કર્તવ્ય છે. શિષ્ય થવું એના કરતાં પણ ગુરુનો રાજીપો મેળવીને ગુરુના હૃદય સુધી જે પહોંચવું એ જ સાચું શિષ્યત્વ છે. કોઈ ગુરુના શિષ્ય અમે છીએ એમ કહેવાથી શિષ્ય થવાતું નથી. કોઈ ગુરુની આપણા નામ પાછળ નામ લાગે એમ શિષ્ય થવાતું નથી. શિષ્ય થવા માટે પડે પડે પોતાના સદગુરુને ભોગ આપવો પડે છે, પોતાના સદગુરુના એક એક શ્વાસની અંદર ઓગળવું પડે છે, એક એક વચનમાં ઓગળવું પડે છે, એક એક સંકલ્પની અંદર ઓગળી જવું પડે છે, ત્યારે સાચા શિષ્ય થવાય છે. દાદા ગુરુજીને ગુરુજી ઉપર એવું હેત ગુહ્ય જ્ઞાન આપ્યું અને જ્ઞાન દેતા દેતા એક વખત સ્વામીએ તો આવી ગાંઠ મરાવી. પછી સ્વામી એક વખત ગુરુજીને લઈ અને કાશીએ તીર્થયાત્રા કરવા ગયા, કારણ કે નંદ સ્વામીને એવું હતું ભણાવવાનું બહુ તાન. કાશી લઈ ગયા, એક મહિનો આરે ફર્યા, પછી ગુરુજીને કે ઘનશ્યામ આવે તારે અહીં રહેવાનું છે, અહીં તારે વેદ વેદાંત એના પંડિત થવાનું છે અને તને ખબર છે
એ વેદ વેદાંત એ બધું પંડિત થઈ બધાય શાસ્ત્રો વાંચીને મારે મારા ઘનશ્યામને એવો કરવો છે કે એ શાસ્ત્રથી અનેક જીવોને એક વાત સમજાવે, સર્વોપરી તો એક મારો મહારાજ છે એ નંદ સ્વામીનો પોતાનો સંકલ્પ હતો, એ ગુરુજી આજે સમજાવે છે આપણને વેદ વેદાંતથી સમજાવે. તું અહીં રહીશ ને, ગુરુજીનું જીવન એવું હતું, મીનનું જીવન જેમ જળ હતું, માછલાનું જીવન જેમ જળ હોય છે, એમ ગુરુજી નંદ સ્વામી વિના રહી શકે એવા હતા જ નહીં. ભગવાનના કેટલાય સંતો ભક્તો એવા હોય છે કે જેને એ જે જગ્યાએ છે, જે પુરુષ પાસે છે, જે મોટા પુરુષ પાસે છે, એના વિના રહી જ ના શકતા હોય, છતાંય પણ એક ગુરુ આદેશથી અભ્યાસ શરૂ કર્યો, અભ્યાસ શરૂ કર્યો. કાશી રહે, ગુરુની યાદ આવે, પણ કાશીમાં નીકળતા પહેલાં નંદ સ્વામીએ કીધું કે સાંભળ, જો સ્વામિનારાયણથી મોટો ગમે એવા શાસ્ત્ર વાંચે ભણે પણ કોઈ સમજાવો ના જોઈએ, ધણીના ખાટલે એક ધણી હોય એમ સ્વામિનારાયણ જ રહેવા જોઈએ, અને જો બીજા કોઈ તને સમજાય તો હું તને ખાસ કહું છું તું વરતાલ પાછો આવતો નહીં, તને જ્યાં દેખાય ત્યાં રહી જજે, આપણે કલ્યાણ માટે સાધુ થયા છે. આમ કહેતા કહેતા સ્વામીની આંખમાં આંસુડા આવી ગયા, દ્રઢતા કરાવવા માટે, એક પોતાના શિષ્યને દ્રઢતા કરાવવા માટે. આજે ગુરુજી અમને 2002 ની અંદર એક પત્ર લખ્યો છે. પત્રની અંદર લખ્યું છે કે હે સંતો, તમે મારા શિષ્યો છો, તમે મારા સેવકો તરીકે ગણાવ છો, મારે જો તમે મારા સાચા શિષ્યો તો હું તમારી પાસે એટલી જ અપેક્ષા રાખું છું કે 5ની સભા હોય, 2ની હોય, 1ની હોય કે 1000ની હોય, મોટા શ્રીમંતોની હોય કે ગરીબની હોય, એક જ તમારે મારી સેવા કરવી હોય, તમે મારા સાચા શિષ્ય તરીકે ગણાવવા માગતા હો તો એક જ વાત રાખજો, એક ઢંઢેરો પીટજો, સ્વામિનારાયણ સર્વોપરી છે, સ્વામિનારાયણ સર્વોપરી છે, સ્વામિનારાયણ સર્વોપરી છે, એક જ ઢંઢેરો પીટજો, મારે તમારી પાસે બીજી કોઈ આશા નથી, તમે મારી પાસે રહો કે ના રહો, સ્ત્રી અને ધનનો ત્યાગ રાખજો, પંચ વર્તમાન પાડજો અને સ્વામિનારાયણ સર્વોપરી રાખજો, તમે દુનિયાના છેડે હશો તોય મારા જ છો. કેટલી દ્રઢતા કરાવી હશે, કેટલી દ્રઢતા. એટલે આપણે ત્યાં નાનામાં નાનો આજ કૌશિલ ભગત જેવો જન્મે ને, એક નાનામાં નાનો છોકરો અહીં લોયા ધામનો હોય ને તો એક જ વાત બોલે, સર્વોપરી તો એક મારો મહારાજ જ છે. એની પાછળનું કારણ એ જ, એની પાછળનું કારણ એ જ ગુરુજીએ પાયું છે. જ્ઞાન દેતા આંખે અશ્રુ આવ્યા રે, તે તો ગુરુજીને મન ભાવ્યા રે. એક ગુરુ વાત કરતા કરતા જ્યારે આંખમાંથી આંસુડા પડે, એ શિષ્ય કેવો હશે, એ ગુરુ શિષ્યની જોડી કેવી હશે વિચારો તો ખરા. જે શિષ્યને જોઈ અને ગુરુનું હૃદય દ્રવી જાય એ જ સાચો શિષ્ય છે. યાદ રાખો, હું ઘણી વખત કહું છું કે ભગવાનની પાછળ રડવાવાળા તો હજારો છે, પોતાના ગુરુના વિયોગની અંદર અને ગુરુ પાછળ રડવાવાળા પણ હજારો હોય, પણ જેની પાછળ જ્યારે ભક્તની પાછળ જ્યારે ભગવાન રડતા થાય અને શિષ્યની પાછળ જ્યારે ગુરુ દયાએ કરીને રડતા થાય, ત્યારે માની લેવું મારું ભક્તપણું ને શિષ્યપણું આજ પાકી ગયું છે, પાકી ગયું છે. એવા આપણે થવાનું છે, એવા થવાનું છે. આપણને જોઈને ઘનશ્યામ મહારાજને રોવું આવવું જોઈએ કે વાહ શું મારો આ ભગત છે. આજે કહેતા આનંદ થાય, આ સભાની અંદર વડોદરાના આપણા પરિવાર ભક્ત છેલ્લા 5 વર્ષથી કંડારી ગુરુકુલમાં આવે છે, દર વર્ષનો બ્રહ્મસત્ર ચૂકતા નથી. આજથી વર્ષો પહેલાં સત્સંગી નહોતા, 5 વર્ષથી જે કંડારી ગુરુકુલની અંદર ગુરુજી અને સંતોના યોગમાં આવ્યો એ પરિવાર, અને એ બહેનો આજે અહીંયા આગળ, એમની દીકરી અહીં અમેરિકામાં ભણતી હતી અને બેન ત્યાં વડોદરાથી આવ્યા ગુરુકુલથી, અને ગુરુજીએ ગુરુજીના દર્શન કરવા જ્યારે દૂરથી ગયા હશે ત્યારે ગુરુજીએ હરિભક્તો જોડ કહેવડાવ્યું કે બ્રહ્મસત્રમાં નથી આવી શક્યા, પણ આ વખતે તમે ત્યાં લોયાધામ ન્યૂજર્સી જજો, વાલા ભક્તો શિકાગોથી સ્પેશિયલ ટિકિટ કરીને 2 દિવસ માટે મહારાજ ગુરુજીને સંતોના હરિભક્તોના દર્શન કરવા આવે, ઠેક ઇન્ડિયાથી રાજી કરવા માટે. રાજી કરવા સિવાય બીજું કોઈ તાન નહીં, એક ભગવાન સાધુ રાજી થાય, ભગવાનને સાધુ રાજી થાય. કેવા પ્રેમી ભક્તો ઘનશ્યામ મહારાજને લાલ રડાવે છે. આવતીકાલે તમે જોજો તો ખરા કે આપણા સખી મંડળના ભક્તો કેવો સુંદર ભગવાનને અન્નકૂટ ધરાવશે. એ અન્નકૂટની અંદર એક એક વસ્તુ નહીં હોય, એ અન્નકૂટની અંદર એક એક વસ્તુ નહીં પણ એક એક ભક્તનો પ્રેમ હશે, ભગવાન એ આરોગવાના છે.
જ્ઞાન દેતા નંદ સ્વામીની આંખે આંસુ આવ્યા. ગુરુજીને બહુ ભાવ્યા. બહુ સરસ આમાં કડી લખીશ. જ્ઞાન દેતા આંખે અશ્રુ આવ્યા રે, તે તો ગુરુજીને મન ભાવ્યા રે. જ્ઞાન દેતા આંખે અશ્રુ આવ્યા રે, તે તો ગુરુજીને મન ભાવ્યા રે. પ્રગટ થયા ત્યારે હતું જ્ઞાન રે, પ્રગટ થયા ત્યારે હતું જ્ઞાન રે. તેની દ્રઢતા પામ્યા જ્ઞાનવાન રે, તેની દ્રઢતા પામ્યા જ્ઞાનવાન રે. મુક્ત જ્યારે મુક્ત ને મળે રે, ત્યારે બીજાના સંશય ટળે રે. મુક્ત જ્યારે મુક્ત ને મળે રે, બીજાના સંશય ટળે રે. એક બીજા સાથે વર્તે એવો રે, એક બીજા સાથે વર્તે એવું રે. કેમ મુમુક્ષુ ને નીત રહેવું રે, કેમ મુમુક્ષુ ને નીત રહેવું રે. મુક્ત અને મુક્તનું જ્યારે મિલન થાય ને, ત્યારે ગુરુ ને શિષ્યની જેમ રહેતા હોય, પણ એટલી એ ગુરુ શિષ્યની એવી એક જોડી હોય કે બીજા મુમુક્ષુઓને એમાંથી પ્રેરણા મળે કે શિષ્ય થઈએ ને મુમુક્ષુ થઈએ તો આવા થઈએ. રામાનંદ સ્વામી અને શ્રીજી મહારાજનું મિલન છે મુક્ત અને મુમુક્ષુ. એ મુક્ત ને મુમુક્ષુનું મિલન નથી, એ પરબ્રહ્મ અને મુમુક્ષુ, પરબ્રહ્મ અને મુક્તનું મિલન છે. ગુણાદિતાનંદ સ્વામી અને બાલમુકુંદાસજીનું મિલન છે બાલમુકુંદ સ્વામી અને ગુણાદિતાનંદ સ્વામી. એ મુક્ત અને મુમુક્ષુનું મિલન નથી, એ મુક્ત અને મુક્તનું મિલન છે. મુક્ત અને મુક્તનું આધારાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીનું મિલન છે મુક્ત અને મુક્તનું મિલન છે. એમ નંદ સ્વામી અને ગુરુજીનું મિલન છે એ મુક્ત અને મુક્તનું મિલન છે. અક્ષરધામના જે રહેવાસી છે એ બેનું આ પૃથ્વી પર મિલન થયેલું છે, એ બેનું થયેલું છે. એ એકબીજા સાથે એવી રીતે વર્તે કે જેનાથી પાછળવાળાને જ્ઞાન થાય કે સદગુરુની સાથે કેમ રહેવું. એનું જીવન બીજાના ઉપદેશ માટે હોય છે, ઉપદેશ માટે એવા છે. દ્રઢતા જે આમાં લખ્યું, પ્રગટ થયા ત્યારે હતું જ્ઞાન રે. ગુરુજીને સર્વોપરી એ ક્યારનું છે? આજે પણ ગુરુજીના પૂર્વાશ્રમના ભાઈઓ સુરતમાં રહે છે, ભાઈ દેવસીભાઈ. આજે પણ એ ગામની અંદર વેડાવદર ગામમાં જે બાવાજી જે ગુરુજી સાથે રોજ રમતા બે વર્ષ મોટા, મારા ફોનમાં એનું રેકોર્ડિંગ છે. એ બાવાજીને હું મળ્યો છું. બાવાજી એટલે ન્યાય ગ્રહસ્થ જ હોય, પણ બાવાજી કહેવાય કાઠિયાવાડમાં હોય એવા રામજી મંદિરના. તે પછી એ વાત કરે કે હું વાત કરું કે એ તો એની વાત જવા દો, કે પછી વાત માંડે ગુરુજીની આખી. એ તો કે નાનો હતો ને એમ જ લાગે કે આ તો જાણે ભગવાનની ગોપી જ છે, આવી રીતે વાત કરીએ એવું લાગે. કે અને કે બસ અહીંયા આગળ આમ બેઠો રહેતો ને વિચાર્યા કરે ને ગાયો ચરાવવા જાય ને તો એકાદશીનો દિવસ હોય ને તો ગાયો ચરતી હોય ને તો સવારથી હાંજ સુધી ધ્યાન કરે, કે નિર્જળા નીપ નકોરડા ઉપવાસ કરે. એમના ભણાવેલા સુખદેવ સાહેબ આજે સુરતની અંદર છે ગુરુજીને ભણાવેલા. એમ કે હું નાના છોકરાઓને સ્કૂલમાં વાતો કરતો ત્યારે હું બીજા કોઈ પણ રામચંદ્રજીની કે ગમે તે વાત કરું તો એ સાંભળે, મારી સામું આમ એક ટસે સાંભળે કે, પણ સ્વામિનારાયણની વાત કરું ને એટલે આમ બેસી જાય કે એવું. અને આજે પણ ગુરુજી રાત્રે સ્વપ્નની અંદર જે બોલતા, જ્યારે પહેલા ધોરણમાં છોકરો હોય ને 5 વર્ષથી નાનો, તેદી જે બબડતા ને એના સાક્ષીઓ આજ છે આ દેવસીભાઈ બધા, કે એ દિવસે ઊંઘમાં એમ બોલતા કે સર્વોપરી સ્વામિનારાયણ છે, સર્વોપરી સ્વામિનારાયણ છે, સર્વોપરી સ્વામિનારાયણ છે. આવા ગુરુજી મળ્યા. જે જ્ઞાન મુક્તને પ્રગટ થયા ત્યારે હતું એ જ જ્ઞાનની દ્રઢતા નંદ સ્વામીએ કરાવી. મુક્તોને આપવું નથી પડતું, મુક્તની અંદર હોય જ છે, એની માટે કોઈ પ્રકારની મહેનત એ તો લઈને જ આવ્યા હોય, એનાથી ખીલવવાનું હોય બસ. મુક્ત એવા હોય છે, મુમુક્ષુનું ઘડતર હોય, મુક્તનું ઘડતર ના હોય. મુમુક્ષુને ઉપદેશ હોય, મુક્તને ઉપદેશ ના હોય. હા, જે પ્રકારની વ્યવસ્થા છે એ પ્રકારની જ હોય, પણ મુક્ત છે ને એ બધા બહુ દિવ્ય હોય, બહુ દિવ્ય હોય. એને ઝાઝા ઉપદેશની જરૂર ના પડે, એને તમારા આંખના ઈશારા જ કાફી હોય, આંખના ઈશારે સમજી જાય એવા હોય, એકાબીજાના હૃદયને વાંચી લે એવા હોય. લાખો ને કરોડો ગાંવ દૂર હોય તોય આત્મા એક હોય. આગળ કડી આવી હતી ને,
સત્પુરુષને મુમુક્ષુ બે દેહથી જુદા છે, આત્માથી એક છે, એક થવાનું છે. કોઈ મહાપુરુષના સાથે આપણો આત્મા એક થવો જોઈએ. આવી રીતે ગુરુજીને દ્રઢતા કરાવી છે. હવે બહુ સરસ એક પ્રસંગ છે. સુરતની અંદર અર્ધેશ્વર પારસીયાનું નામ તમે સાંભળેલું છે. અર્ધેશ્વરજીની બહુ સરસ સુંદર કથાઓ છે. અર્ધેશ્વર પારસીને શ્રીજી મહારાજે રાજી થઈને સંવત 1881ની કાર્તિક વદી 7મને દિવસે અર્ધેશ્વરને રુસ્તમબાગની અંદર એક પાગ અર્પણ કરેલી, અને એ પાગ અર્ધેશ્વરના પરિવારની અંદર ચાલી આવતી, એટલે એમના ઘરે રહેતી. 150 વર્ષ એને થયા. સુરતમાં જે હરિભક્તો રામપુરા મંદિર જાય, એ પાગના દર્શન કરવા સ્વામી મોકલીને ત્યાં દર્શન કરવા જાય, એમાં નંદ સ્વામીને એક વખત સંકલ્પ થયો કે મહારાજની આવી પ્રસાદીની પાગ છે તો એની આપણે આખા સુરત શહેરમાં સવારી કાઢીએ. કારણ કે મહારાજની સવારી સુરત શહેરમાં નીકળી હતી ત્યારે મહારાજે જે પાગ પહેરી હતી એ પાગ છે, તો એ પાગની આપણે સુરતમાં જો સવારી કાઢીએ તો સુરતના બધા લોકોને દર્શન થાય. એટલે સ્વામીએ સંકલ્પ કરે એવો સુરત શહેરે પાગ ઉત્સવ કરવો. પાગ સોનાની અંબાડીએ રાખી કાઢવી છે ગજરાજ પર સવારી. સ્વામી કે મારે હાથી ઉપર સવારી કાઢવી છે પાગની. પુરાણી સ્વામી જે નાવલીની અંદર હતા, ગુરુજીના મોટા ગુરુભાઈ, આપણા ઋષિ સ્વામીએ બહુ સેવા કરી છે સ્વામીની, એ સ્વામીને એવા રાજી કર્યા આ શિષ્ય ગુરુજીના, બરાબર. પણ એ સ્વામીને ગુરુજીએ આપ્યા કે ઋષિ તારે આમની સેવા કરવી અને મારી કરે છે એવી રીતે કરવી. તે ઋષિ સ્વામી એવી સેવા કરી કે આખા મંડળની અંદર અમે 50-60 સાધુ હોય ને, પણ સ્વામીની સેવા બીજા બધાએ કરી હોય, રોટલી શાક કરીને જમાર્યું હોય, પુડલા કરીને જમાડ્યા હોય, બધું હોય, પણ સ્વામી ઠેક સુધી ઋષિ 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 કરતા એવા સ્વામીએ સેવા કરીને સ્વામી રાજી કર્યા. એમણે રાજી કર્યા પોતાના ગુરુના વચને. પણ રાજી કેવા કર્યા કે પુરાણી સ્વામીની જીભ ઉપર ઋષિ સ્વામીનું નામ ના હુકાય. એને કાશી ભણવા મોકલ્યા ને ગુરુજી આમને, તો કે ઋષિને વહેલો બોલાવી લો, મને ઋષિ જોઈએ કે એવું કે. બીજા કોઈને યાદ કરે પણ પાહે આ જોઈએ એવું પૂછે હોત ખરા કે બેટા કંઈ જોઈએ, એને પૂછે. મેં કીધું અમને કોઈ દી પૂછતા નથી, નહીં તો કહી દઈએ. હવે જે બેટાને પૂછે સારું પૂછે, એને જ મોટા સાધુઓ કે જેને કંઈ જોતું જ ના હોય. આપણા જેવાને પૂછે તો લિસ્ટ મૂકીએ કે આટલું જોયે, બોલો કેટલું દેવું છે. સ્વામી સંકલ્પ કરે છે, પાગ ઉત્સવ તો બહુ જબરો કરવો છે, હાથી ઉપર સવારી કાઢવી, શ્રીજી મહારાજની પ્રસાદીની પાગ એને તો બહુ સરસ રીતે કરવું છે. જ્યારે સ્વામી આ બોલ્યા, સ્વામીના કંઠમાંથી આ શબ્દો પડ્યા ને સુરતના બધાએ હરિભક્તોએ તરત એ વાતને વધાવી લીધી. આખી સભાની અંદર તાળીઓ તાળીઓ પડી ગઈ. સ્વામી કે સાંભળો, આપણે ઉત્સવની અંદર શક્તિનું પ્રદર્શન નથી કરવાનું, ભક્તિનું દર્શન કરવાનું છે. શક્તિથી તો ઘણું થાય પણ ભક્તિથી જે થાય એવું ક્યારેય ના થાય. આજે ચોક્કસ કહી શકીએ કે આપણો મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઘનશ્યામ મહારાજનો થયો ને, એ મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શક્તિ નહોતી, ભક્તિ હતી. સંતોની, ભક્તોની, બધાની ભક્તિ હતી. કેવી રીતે કેમ થયો, આટલી દિશાઓમાં કેવી રીતે થયો, ક્યાંથી હરિભક્તો આવ્યા, કેમ હચવાઈ ગયા, કેમ બધા રાજી થઈ ગયા, કાંઈ ખબર ના પડી. તમને એવું ના લાગ્યું હાથ દીનું જાણે સ્વપ્નું હતું, સ્વપ્નું હતું એવું લાગ્યું ને? ભક્તિ હતી. એક એક નાના નાના બાળકથી માંડી એક મોટામાં મોટા વૃદ્ધ સુધીની બધાની ભક્તિ હતી. ભક્તિ ભળી એના કારણે આવું થયું. શું આયોજન હતું? કશું જ આયોજન નહોતું, છતાંય પણ દરેકને એમ થયું, દૂરથી જોવાવાળાને એમ થયું, અરે કોઈ વિરોધ કરતો હશે એને પણ એમ થયું કે આ કેવું. એની પાછળનું કારણ એક છે, નંદ સ્વામીના પણ એ સમયે કોઈક તો વ્યંગ કરવાવાળા હતા, છતાંય પણ નંદ સ્વામીનું કાર્ય તો એવું જ દેખાતું કે બહુ સારું છે. એમ ગુરુજી નંદ સ્વામીના બચ્ચા છે એનું કાર્ય હંમેશા સારું જ દેખાય, ગમે ત્યાં કરે. ગુરુજીના બાજુની અંદર ગુરુજીના વિરોધ કરવાવાળાને મૂકી દો ગાડીની અંદર, અને 15 દિવસની અંદર એ પગ ધોઈને પાણી પીતો ના થાય તો હું તમારો ગુલામ થઈ જાઉં, એના દુશ્મનને મૂકી દો. 15 દિમાં થઈ જાય, જેનો વિરોધી હોય મૂકી દો 15 દિવસ, એને પરિવર્તન થઈ જાય. હજારોનું પરિવર્તન જોયું છે આંખે, ફક્ત વાત કરવા માટે નહીં. મેં કીધું ને, એ જે દિવસે વાતો કરવાની થશે ને તે દિવસ હું પ્રત્યક્ષ દ્રષ્ટાંત સહિત એ વ્યક્તિએ સહિત બતાવીશ કે આ વ્યક્તિને પૂછો એને એનો ઇતિહાસ થાય છે. મહાપુરુષોથી બહુ થાય છે.
આ નવા વર્ષના દિવસે વાલા ભક્તોએ ગાંઠ મારો, આખું આ નવું વર્ષ આપણે મહાપુરુષોનો મહિમા ગાવો છે. તમે બે ભેગા થાવ ને એટલે સત્પુરુષનો મહિમા, કયું વચનાવૃત સત્પુરુષના મહિમાનું છે કાઢો, સાધુના મહિમાની વાત કયા વચનાવૃતમાં આવે છે કાઢો, સત્પુરુષનો મહિમા ક્યાં કીધો છે? બોલો ભાઈ, તમને ગુણાનંદ સ્વામીનો મહિમા કેટલો ખબર છે? આ લોકો સ્વામીની બે વાત કરો, મુક્તાનંદ સ્વામીની બે વાત કરો, આવું વર્ષ બનાવી દો, આખું સત્પુરુષ મહિમા વર્ષ બનાવી દો. એક વર્ષની અંદર હૃદય ચેન્જ થઈ જાય, જ્યાં છીએ ને ત્યાંથી ઉપર આવી જઈએ. સત્પુરુષ તો કમાલની ચીજ છે આ પૃથ્વી પર. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કલ્યાણ માટે તો અનેક સાધનો છે, કલ્યાણ માટે તો અનેક સાધનો છે, પણ જેવું સંત થકી થાય એવું કોઈથી ના થાય. કલ્યાણ માટે ભગવાને જેવા સંત સાધુ રાખ્યા છે એવું કશું રાખ્યું નથી. સ્વામીએ કીધું કે આપણે તો સુરત શહેરની અંદર એક નાદ થાય, સ્વામિનારાયણ શહેરમાં જપાય, એવો જય જયકાર થશે જ્યારે આપણો જન્મ સફળ થશે ત્યારે. આ સુરત શહેરની અંદર સ્વામિનારાયણની જય, સ્વામિનારાયણની જય, સ્વામિનારાયણની જય થાય ને એટલે આપણો જન્મ સફળ થઈ ગયો, બીજું કાંઈ જોતું નથી. પુરાણી સ્વામીને કે જો સાંભળો, વરતાલથી પાલખી મગાવો, સોનાની પાલખી વરતાલની અંદર, ત્યાંથી મગાવો વરતાલથી પાલખી. અને પુરાણી મહારાજને કે બહુ સરસ બંદોબસ્ત કરો, હાથી ગોતો, બહુ સરસ ઉત્સવ થવો જોઈએ. અને પુરાણી સ્વામી વ્યવહાર કુશળ બહુ જ હતા, બહુ જ વ્યવહાર કુશળ. આટલી મોટી ઉંમર હતી, હું નાવલી હું ભેગો એમની રહ્યો છું, પણ તમારે તાળું મારવાનું બાકી હોય ને તો એ રાતે બે વાગે ઊભા થઈને કે સ્વામી તાળું મારવાનું બાકી રહી ગયું છે, સ્વામી ઓલો આ બાજુ આટા મારે, થોડું ધ્યાન રાખજો આ એમ કે. બધું જ ધ્યાન હોય, આપણું ક્યાં ખીલી પડી આપણને ના ખબર હોય, ભાઈ એમને ખબર હોય કે અહીં ખીલી પડી છે, એટલા વ્યવહાર કુશળ. હા, બે ચાર સાબુ પહેલેથી રાખી મૂકે, પહેલેથી મગાવીને રાખે કે આ ખૂટી જાય તમારી પાસે ક્યાં માગવો, પહેલેથી બે ચાર મૂકી દો. બધાનું આયોજન, કપડાનું આયોજન, નાવા ધોવાનું આયોજન, બધું આયોજન બધ ચાલે. ટાઈમ ટુ ટાઈમ સવાર 3 વાગે ઉઠી જાય, ભજન કરે 3 વાગ્યાના ઉઠીને, એવા હતા. એટલે વ્યવહાર કુશળ બહુ. સ્વામીએ બધી આખી પોતાની ટીમ બનાવી હરિભક્તોની, કાર્યમાં લગાડી કે ભાઈ તમારે જાઓ હાથી ગોતવા, તમારે સીધું સામાન કરવું, તમારે રસોડું સંભાળવું, બધું સમિતિઓ તો પાડવી પડે ને, એટલે સમિતિઓ તો બધી પાડી, સમિતિઓ પાડી, બધાએ કાર્યકર્તાઓ દોડધામ કરવા લાગી ગયા છે. સ્વયંસેવકો ત્યાં સુરતના જે હતા, કાઠિયાવાડી બધાએ, કાઠિયાવાડીની અંદર સત્સંગ, સૌરાષ્ટ્રની, સુરતનો જે સૌરાષ્ટ્રનો સત્સંગ છે એના બીજ નંદસ્વામીએ રોક્યા છે. જેમ સુરતની અંદર સત્સંગનો પાયો મુક્તાનંદ સ્વામીએ નાખ્યો હતો, એમ આજે સૌરાષ્ટ્રવાસી જે સુરતના ભક્તો છે ને એના બીજ મુક્તાનંદી પરંપરાવાળા નંદ સ્વામીએ નાખેલા છે, બધાને મંદિરમાં આશરો આપી આપીને. પહેલાં જે કાઠિયાવાડમાંથી ગયા ને, 5-5, 10-10 રૂપિયા લઈને ગયા હોય, જમવાનું ના હોય, નંદ સ્વામી એને જમાડ્યા છે. ગઈકાલની કથામાં આવ્યું હતું ને, ઉતારો આપ્યો છે, મંદિરમાં રાખ્યા છે, 6-6 મહિના રાખ્યા છે, 6-6 મહિના રાખ્યા છે, કોઈ પણ સ્વાર્થ વિના, સ્વાર્થ વિના. અને હંમેશા પાછા ગુણ જ ગાય, કરે કામ ખરા. કોઈ પેલો કે મારે આવું દુઃખ છે, સારું ભગત આવું કરજો, પછી કરે ને પછી એનું દુઃખ દૂર થાય ને, એટલે કે જો તારી ઉપર મહારાજ કેટલા રાજી, તારો સંકલ્પ મહારાજે પૂરો કર્યો, એમ ના કે મેં આશીર્વાદ દીધા ને મેં પ્રાર્થના કરી એટલે પૂરો કર્યો, એમ કે તારી ઉપર મહારાજ બહુ રાજી છે. આવી વાતો કરતા આવા નિર્મળ સાધુ. એટલે બધું થઈ ગયું, પણ શું થયું? પાલખી તો વરતાલથી આની રે, પણ ગજરાજની મોટી ખામી રે. પાલખી તો આવી ગઈ જોત જોતાની અંદર, પણ ગજરાજની મોટી ખામી, હાથી મળતો નથી. સુરત શહેરની અંદર ખોળે છે તોય ક્યાંય હાથી ના મળ્યો. કાંઈ હાથી ખોળો જંગલમાં જવું પડે, સુરતમાં મળે, પણ ભાડે હાથી મળે શહેરોમાં. હા, ગાંડો થાય તો પ્રોબ્લેમ. હા, હવે હાથીના બહુ શોખ કરાય નહીં. મને એ થયું કે આપણે પ્રીતમ પ્રાણની અંદર અહીં હાથી લાવીએ, પણ અહીં હાથી મળતો નહોતો, એટલે ભાઈ હાથી જેવા ઘોડા લાવ્યા આપણે. આપણા ઘોડા હાથી જેવા જ હતા. ઓલા દેશમાંથી સંતો આવ્યા ને એ કે આ તમે ઘોડા છે કે હાથી છે? મેં કીધું સ્વામી અમેરિકામાં આવા જ હાથી હોય છે, હાથી ઉપર સવારી કાઢવી જ, પણ હાથી મળતો નથી. પુરાણી સ્વામી બધી રીતે રાજી છે, પણ એક ચિંતા છે, આકાશ પાતાળ એક કર્યા પણ ગજરાજ મળતા નથી. પુરાણી સ્વામી હરિભક્તોને બોલાવ્યા, હરિભક્તોને કે દુનિયામાંથી લઈ આવો, આટલા બધા હાથી છે ને તમને મળતા નથી, તે જ હતા થોડા. ખોડિયાઓ શું કરો છો તમે બધા? આપણે આ મંદિર, આ મંદિર જ્યારે આ કરવાનું હતું ત્યારે નહીં બધા ભેગા થાય એટલે શું કે, મેં તો સાંભળ્યું છે
કે ભેગા થયા, હવે 50 માણસને ભજન થયું, તમને જગ્યા નથી મળતી, શું કર્યા કરો છો? તો બોલો, મહારાજે બતાવી દીધું કે ભાઈ લોયા ધામ હવેલી જેવું મંદિર મારે તમને દેવું છે, ત્યાં દઈ દીધું આપણને હવેલી જેવું મંદિર. બોલો, અહીં બેઠા સુખે ભજન થાય. કોઈને એવું લાગે નહીં કે જાણે આ મંદિર હજુ વર્ષથી કે 5 ચાલુ થયું હશે, જે આવે એને લાગે ઓહો આ તો 200 મહારાજ જાણે પધરાર્યા હશે અહીં આગળ. હા, મહારાજે જેમ પેલી ખાંપા તલાવડીએ ચડીને જોયું ને કે આ બાજુ મારા ભક્તો છે, એમ મહારાજે તલાવડી બાજુ જોયું હશે ને ત્યારે અહીં ઠેક રેરીટન પર નજર નાખી હશે કે ન્યા સોનાના સિંહાસને ભક્તોના પ્રેમને વશ થઈને બેહવું છે, એટલે આજ બેઠા છે. જોયું છે ત્યારે, ત્યારે જોયું છે, જોયું છે. એમને એમ તો ના થાય. જ્યારે પુરાણી સ્વામી સ્વામી પાસે ગયા અને સ્વામી પાસે જઈને કીધું કે સ્વામી બધું કર્યું, શોભાયાત્રાની બધી તૈયારી થઈ ગઈ છે, પણ સ્વામી હાથી નથી મળતો, શું કરશો? સ્વામી કે અંબાડી હાથી વિના શોભતી હશે? અને પાક તમે એવી રીતે કોઈ ઘોડાગાડીમાં રાખો કે હાથમાં લઈને ફરો, લોકોને દર્શન કેમ થાય? એટલે પાક તો ગજરાજ ઉપર જ મૂકીને કાઢવી પડે આપણે નગર યાત્રા. તો એ સ્વામી બોલે, એમ વાણી રે ગજરાજ નીકળશે યાત્રા સારી રે. પુરાણી સ્વામીને કે આટલો બધો હરિભક્તોએ ખર્ચો કર્યો, આટલો દાખલો કર્યો ને, હાથી ના આવે તો શું કામનો? અમારે અહીં ઘોડાગાડીને બધું પાછળ નક્કી થયું, અઠવાડિયા પહેલાં ઘોડાગાડી નક્કી થઈ રેરીટન ટાઉન, કે ઘોડાની લાદ કોણ લેશે? બોલો, આવો પ્રશ્ન આવે આ દેશમાં, એ પ્રશ્ન કે ઘોડાની લાદ લેશે કોણ? તે ઘોડાગાડીવાળો જ લે ને, કોણ લે? અહીં હાથી મળતો નથી. સ્વામી કે હાથી ઉપર જ સવારી નીકળે. તમે બધા હું મંડ્યા છો ને માયકાંગલી વાતો કર્યા કરો છો, પાક ના શોભે બીજા ઉપર, હાથી ઉપર જ સવારી નીકળશે. ને સ્વામી પોતે પાલખીને શણગારવામાં લાગી ગયા. હવે હાથી છે નહીં, સરકાર સુધી ખબર કરી. પહેલાં છે ને રાજા મહારાજાઓ પણ એ સમયે રાખતા, અને મોટા મોટા માણસો પણ હાથી ઘોડા રાખતા. પહેલાં એ જ વાહન હતા, હાથી એટલે લાખ રૂપિયાનો હાથી પાલવો બહુ અઘરો. હવે એવા હાથી રાખતા, સરકાર સુધી ખબર કરી, પણ હાથી ક્યાંય મળ્યા નહીં. ઉદાસ થઈને બેઠા ત્યારે નંદ સ્વામી કે જો હું પાલખી તૈયાર કરું છું, સવારી તો ગજરાજ ઉપર જ નીકળશે. પુરાણી સ્વામીને બધાએ માથું ખંજવાડે કે હું મંડ્યા છે ગુરુ મહારાજ, કોઈ દિવસ આવી હઠ લે નહીં. નંદ સ્વામી બહુ સરળ, તમે કોને કે સ્વામી આમ કરીએ, હા એવું કરી દો હાલો, ના સ્વામી આમ, એવું કરી દો હાલો, ના સ્વામી આમ, વાંધો નહીં હાલો ને ભાઈ, તમે જેમ રાજી થાવ એમ કરો. આવા હતા, સરળ હતા. પણ આ એક જ બાબતની સ્વામીએ પકડ જબરી પકડી કે પાગ તો શાની ઉપર નીકળશે? ગજરાજ ઉપર શોભે ને એની પર નીકળવાની છે. આધારાનંદ સ્વામીએ કડી લખી છે તમારે મોઢે કરવા જેવી, સત પુરુષ કો બચન જો, સત પુરુષ કો બચન જો, બ્રહ્માંડ ફિરે યહાં ફિરે નહીં સો, બ્રહ્માંડ ફિરે યહાં ફિરે ન સો, એસે દ્રઢ રાખી વિશ્વાસા, એસે દ્રઢ રખી વિશ્વાસા, અનન્ય દ્રઢ હો ના હરિદાસા, અનન્ય દ્રઢ હો ના હરિદાસા, અનન્ય દ્રઢ હો ના હરિદાસા, અનન્ય દ્રઢ હો ના હરિદાસા. ગજરાજ સવારી નક્કી થાશે રે, શેરે ઉત્સવ મોટો કહેવાશે રે, ગજરાજ સવારી નક્કી થાશે રે, શેરે ઉત્સવ મોટો કહેવાશે રે. એવો બોલ્યા સ્વામી અતિ ગરજી રે, એવો બોલ્યા સ્વામી બોલે છે અતિ ગરજી રે,
ત્યારે મહારાજે જાણી તેમની મરજી રે સ્વામી ગરજી ગરજી ને બોલે કે પાગ આ તો શ્રીજી મહારાજ તમને ખબર છે ભરતજીને રામચંદ્રજી એ પાદુકા આપી એ ગાદી પર પધરાવી હતી આ તો શ્રીજી મહારાજે પાગ આપી એટલે પોતાનું માથું આપ્યું આ તો ગજરાજ પરત શોભે સ્વામી ગરજીને બોલે બાકી બહુ કોમળ ને બહુ સીધા ને બહુ સાદા સ્વભાવથી બોલે બહુ સરળ બોલતા પણ આજે ગરજીને બોલે કોઈની હિંમત ના ચાલે સ્વામીની પ્રતિભા જોઈને કે કોઈ સામે એમ કરે કે આ હું ગાંડા હાથી મળતો નથી આખા સુરત શહેરમાં હાથી છે નહીં હવે અંબાડીને શણગારવાઈને આ બધું આવું કરવું આ તો ગાંડા જ કાઢ્યા કહેવાય હવે બીજો કંઈક ઉપાય કરો પણ સ્વામી કહે છે હાથીની અંબાડી એ જ મારી પાગ શ્રીજી મહારાજની નીકળશે સતપુરુષ કો બચન જો બહુ યાદ રાખજો બ્રહ્માંડ ફીરે યહ ફીરે નહીં સો બ્રહ્માંડ ફરી જાય સત્પુરુષનું વચન ન ફરે એસો દ્રઢ રખે બિશ્વાસા અનન્ય દ્રઢ હો ના હરિદાસ દ્રઢ વિશ્વાસ ગઈકાલે અમારે એક ઘટના ઘટી ગઈ આજે સવારે જ ઘટી ગઈ કેમ હું ઠાકોરજી જમાડીને ઊભો થયો પછી જગ્યા ઉપર પોતું મારવાનું ને તો ઋષિ સ્વામી દોડતા પોતું લઈને પોતું મારવા લાગ્યા મેં કીધું ભાઈ એટલે એ બધા જમાડીને પરવારી ગયા હતા એમને પોતા વાગી ગયા હતા મેં કીધું હું જમાડીને ઊભો થયો મારી જગ્યા પર મારે પોતું મારવાનું લાવો એટલે હું પોતું એના હાથમાંથી લેતો તો ખાલી એટલે આ તો બધા દાસતો ભાવવાળા સંતો ભક્તોની વચ્ચે મહારાજે આપણને રાખ્યા હોય એટલા મહિમાની મૂર્તિઓ જેવા હોય બધા એટલે મને એ હસતા હસતા કે સ્વામી તમને પોતું મારતા નથી આવડતું કે એને મને શું કીધું તમને પોતું મારતા મેં કીધું સાચી વાત છે મને પોતું મારતા નથી જ આવડતું હું જ્યારે સાધુ થવા આવ્યો ને ભગતજી સાક્ષી છે મને સાધુ થવાનું જ્યારે મેં પાણી મૂક્યું ને ભગતજી બારીમથી જોતા હતા કે એ જ લોટો લઈને આવ્યા હતા અને ત્યારે બીજે દિવસે સવારે મને ખબર છે કે સંતો ઠાકોરજી જમાડીને ઊભા થયા અને મેં કીધું હું પોતું માર દઉં એટલે હું પોતું મારવા ગયો તો હવે તમને ખબર ને સાધુ ભેગા રહ્યા ના હોઉં ને તો પોતું આમ આમ ફેરવે આમ જાણે વિંદો લઈને પવન નાખતા હોય પછી બે ભાતના દાણા અહીં પડ્યા હોય ને ત્યાંથી આમ પોતું મારે ભાતનો દાણો રમતો ઓલા ખૂણ આમ જાય ન્યાય આઠું કરે ભાઈ આમ પોતું મારે ને પાછો આમ દાળનો ને શાકનો કંઈક આમ જવા દે આમ એઠું કરે ભાઈ કે ભગત ઓલી બાજુ મારી આવે ને ત્યાંથી પાછો વિંદો નાખે આ ખૂણામાં જવા દે હવે મારું પોતું પહેલાં એવું જ હોય ને આ તો બધું સાધુ થકી શીખાય પોતાય સાધુના મારતા ના આવડે ઘણી વખત આપણને એમ હોય કે આપણે બહુ જ્ઞાની બહુ ભજની બહુ તો પણ સાધુ ભેગા રહો ને ત્યારે અમુક વસ્તુની ક્રિયાઓ એઠું ચોખ્ખું આ તે બધું આવડે તો હું પોતું મારું ને તો ગુરુજી સોફા પર બેઠા બેઠા કે ઓલા બાબલાને પોતું શીખવાડો કે ને પોતું મારતા આવડતું નથી હવે તમે વિચારો કે જે બાબલાને પોતું મારતા નહોતું આવડતું એને નંદ સ્વામીની ગાથા ગાતો કર્યો એ ગુરુજી કેવા હોય તમે વિચારો કરો મેં ઋષિ સ્વામીને કીધું મને તમે એ પ્રસંગ યાદ કરાવી દીધો ખરેખર મને પોતું મારતા નથી આવડતું તમારી વાત બહુ સાચી છે એક વાત બહુ નક્કી છે વાલા ભક્તો આવા જીવ કે જેને પોતું મારતા ના આવડે એને તમારે આટલી જગ્યાએ પહોંચાડવો કેવી રીતે બને મને તો વચનામૃતનો વ પણ નહોતી ખબર સ્વામીની વાતોના સની ખબર નહોતી નિષ્કુળંદ કાવ્યના નીની ખબર નહોતી જેથી સાધુ થવાના સંકલ્પ કર્યા ને તે દી અને ત્યારે ગુરુજીને કીધું ગુરુજી મને તો આ કશું જ ખબર નથી અને ત્યારે ગુરુજીએ મારા જમના સાથળ ઉપર ટપલો માર્યો તો આજે યાદ છે કે બેટા 5 વર્ષ તું મને આપી દે 5 વર્ષ પછી તે નહીં ધાર્યો એવું થશે તે આપણને એમ લાગે છે કે આજ હૃદયની અંદર આપણને અહો 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 રહે છે કે આ મહારાજ આ ગુરુજી આ સાધુને આ હરિભક્તો વચ્ચે આપણને રાખ્યા આ મહારાજની આપણી પર કેટલી મોટી દયા છે કેટલી મોટી કૃપા છે આપણે આપણી પ્રાપ્તિનો વિચાર કરીએ ને આપણે ગાંડા થઈ જઈએ આ હા હા આ મને મહારાજે શું આપ્યું છે થોડોક આમ ઊંડો ઉતરીને વાલા ભક્તો આમ વિચાર કરો રોજ હું તો કહું રોજ હું અમે કથા વાર્તા બધા બેઠા કરતા હોય ને ત્યારે હું રોજ કહું કે રોજ પોતાની પ્રાપ્તિનો વિચાર કરો આ તમને બધાને કેવું લોયા ધામ આપ્યું કેવા ગુરુજી આપ્યા કેવા સાધુ આપ્યા કેવા સાધુ આપ્યા કે જે સાધુઓ ભેગા આપણે રહીએ તમે જો
પૂજ્ય શ્રીજી સ્વામી આપણને કેવા આપ્યા, બધા ક્ષેત્રની અંદર તૈયાર કેટલી અને શ્રદ્ધા, હવારમાં વહેલા ઉઠીને વાઘાઈ ધરાવીને કથાઈ કરે, કીર્તનની કેસેટો પણ સ્ટુડિયોમાં 8-8 કલાક બેસીને કરે, આપણને કેવા નીલકંઠ સ્વામી જેવા સાધુ આપ્યા, આહા સ્વામી આહા સ્વામી આહા સ્વામી. કોઈથી તમને એને ઊંચા અવાજે બોલતા નહીં જોયા હોય, બોલો આપણને કેવા. અહીં તમે ઋષિ સ્વામી પોતું ના મારવા દે, તમને તમને પોતું નથી મારતા આવડતું એમ કરીને પોતું લઈ લે. અજીત ભગત છે, રોજ તમારે એમને ખબર હોય કે આ સાધુને ચાદરની જરૂર પડે, આ સ્વામીને આ જરૂર પડે, એની જાતે જોઈને બધું ગોઠવી દે, તમારું પુસ્તક ગોઠવી દે, તમારું પેન મૂકી દે, તમારી નાવાની ચાદર મૂકી દે, બહાર ગયા હોય તો એને ખબર હોય કે આ સ્વામીને આવી જરૂર પડે, આ સ્વામીને આવી જરૂર પડે, એ પ્રમાણે કરી દે. આ કૌશલ ભગત અમારા છે હજુ, પણ ઈશારા ઉપર સમજી જાય રોજ સેવા આ તે શ્રદ્ધા. અને ભગતજી તો આટલા વડીલ છે તો એ કેવા દાસત્વ ભાવે હાવ ઓગળીને સેવા કરે. આપણે કશું જ ના જોઈએ, કાંઈ ના જોઈએ, કશું જ ના જોઈએ, પણ ખાલી એટલું જ જોઈએ ને કે મહારાજ અને મોટા પુરુષોએ મને કેવાની ભેગા રાખ્યો છે. આપણી છાતી ફાટી જાય કે અક્ષરધામના જે છે ને એની વચ્ચે આપણે બેઠા છે, દૂર નથી બેઠા, અક્ષરધામના જે છે એની વચ્ચે બેઠા છે. અક્ષરધામ આપણાથી બિલકુલ દૂર નથી મહારાજ, કે અમે પણ ત્યાં બેઠા થકા વાતો કરીએ છીએ ને તમે પણ ત્યાં જ બેઠા છો, પણ તમારા હમજામાં હજુ વાત આવી નથી. હું રોજ વિચારું આવા સંતો ભક્તો અહીં યુવાનો છે, કોઈકને હું ક્યારેક હસાવું, કોકને ક્યારેક મસ્કરી કરું, કોકને વઢું. અરે તમે હરિભક્તો વડીલોહન ક્યારેક તમને શ્લોક ના બોલ્યા હોય ને વઢ્યા હોઈએ, કેવા શ્લોક બોલતા થઈ ગયા. ગઈકાલ તો મને ઉપર સંભળાતા હતા, કહેવું પડે નવું વર્ષ સાલમો બારક ઉપર સંભળાતા હતી મને કડીઓ, બોલો કેવા બધા, જેમ કો એમ જેમ કો એમ જેમ કો એમ. આવા ભક્તો ક્યાંથી હોય. સ્ત્રી ભક્તોની કેટલી સેવા, તમે ગમે એવું મોકલો, હા સ્વામીએ કીધું છે કરી દેવાનું, સ્વામીએ કીધું હરિજયંતિ કરી દેવાનું જમવાનું, સ્વામીએ કીધું એકાદશી કરી દેવાનું, ભલે એને અનુભવ ના હોય, વધારે ઓછું થાય થાય, મીઠું મરચું ક્યારેક વધારે ઓછું પડે, એ રસોયાઓ નથી, રોજ નથી રાંધતા, 5 જણનું રાંધવાવાળા હોય થાય, પણ એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એને મહારાજ ગુરુજી સંતોન ભક્તોને રાજી કરવાનું તાન કેવું છે આ લોયાધામના એક એક નાના બાળકથી માંડીને યુવાનથી માંડીને હરિભગતથી માંડીને સ્ત્રી ભક્તથી માંડીને એક નાની બાલિકા સુધીના, કેટલો ઉત્સાહ છે, કેટલો ઉત્સાહ. આપણે તો મહારાજને ગુરુજીને એમ જ કહીએ, હે મહારાજ હે ગુરુજી, અમારી અંદર બીજું કાંઈ ના હોય તો કાંઈ નહીં, પણ અમને તમારી ભેગા આમને આમ રાખીજો, અહીં રાખજો, ન્યાય રાખજો, અમારા માટે ધામ જ છે, અમારે બીજું કાંઈ કરવું નથી, આ જ અમારું અનાદિ મુક્તપણું છે, ભેગા રાખો એ. અને એમ જ ભેગા આપણને રાખ્યા છે. સ્વામી બહુ ગરજીને કહે છે કે ગજરાજ ઉપર જ સવારી નીકળશે, ને સ્વામી જ્યારે બોલે છે સત્પુરુષ કે વચન હે જોવું, બ્રહ્માંડ ફીરે યહાં ફીરે નહીં સોવું. સત્પુરુષના વચનો તમારી ડાયરીમાં લખી રાખો, એક દિવસ સત્ય થાય થાય ને થાય. આ સભામાં કેટલાય અનુભવી બેઠા છે, હું અત્યારે જો માઇક આપવા માંડું ને તો આમાંથી સભામાંથી બોલવા માંડે કે આ સત્પુરુષે મને આમ કીધું ને આમ થયું. એના મોઢા હું અહીંથી જોઉં છું ને મને ખબર છે, જેનો સાક્ષી હું પોતે જ છું, મને ખબર છે કે એને ગુરુજીએ કીધું હોય ને થયું હોય. આ સભામાં બેઠા છે, બોલો એના મોઢા હું જોઉં છું છે. વચન તમે લખી રાખો એમ જ થાય, કોઈ દી ફેર ના પડે. સત્પુરુષનું વચન એને સામાન્ય ન સમજવું એ સાચું છે. અને પછી ભાઈ અચરજકારી એવું થયું, સ્વામી તો પાલખીની તૈયારીઓ કરે, સવારીની પૂર્વ સંધ્યા થઈ, આવતીકાલે નગરયાત્રા કાઢવાની છે, સ્વામી પાલખીને શણગારે છે, બધાએ જોયા કરે છે કે આ સ્વામી શું કરે છે, હાથી વિના હવાર પાલખી મૂકશું ક્યાં. કેટલાક લોકો મસ્કરી પણ કરે છે કે નંદ બાબાને તો થોડું ગાંડ પણ ઉપડ્યું છે, હાથી ક્યાંથી લાવવાના, અંબાડી સાની પર મૂકવાની, નથી ઘોડું નથી બળદ, ક્યાં મૂકશે આ અંબાડી સોનાની. અને ત્યાં તો અચરજકારી એક વાત થઈ રે, ત્રણ અતીત આવ્યા હસ્તી લઈ રે. ત્યાં તો ત્રણ બાવાજી આવ્યા, ત્રણ હાથી લઈને આવ્યા, એક નહીં, મારા દાદા ગુરુના સંકલ્પે શ્રીજી મહારાજે ત્રણ ત્રણ હાથી મોકલ્યા, ત્રણ ત્રણ હાથી. શું આ પરંપરા છે આપણી, શું પરંપરા છે, જાદુ અને ચમત્કારી પરંપરા છે. જેને પોતાની અસ્મિતા નહીં એ છોકરામાં ક્યારે, જેને પોતાની માનું ધાવન નહીં એમાં કોઈ દી તાકાત ના આવે, એમ જેને પોતાની ગુરુ પરંપરાની અસ્મિતા ના હોય, એનું ગૌરવ ના હોય, એની અંદર ક્યારેય પણ કોઈ પ્રકારની આધ્યાત્મિક સ્થિતિ ના આવે. આપણને ખબર હોવી જોઈએ કે હું કોણો છું, હું કોની ભેગા રહું છું, ખબર હોવી જોઈએ. સામાન્ય નથી થતું વાલા ભક્તો, સામાન્ય નથી આ. બહુ વિચારજો, બહુ વિચારજો.
હું તો રોજ મારી પ્રાપ્તિનો વિચાર કરું છું, રોજ તમને કહું હું ઘણા વિચારો કરું છું, એમાંનો એક વિચાર એક પ્રાપ્તિનો વિચાર કરું છું નિત્ય. આ ઘડિયાના પળે મરી જવું છે એવો વિચાર પણ રોજ આવે, એ પણ રોજ આવે. શ્રીજી મહારાજનો આપેલો છે, અંત્યના 30માનો આપેલો છે, નિત્ય કરવો જોઈએ. અને આ વિચાર પણ નિત્ય આવે કે આપણી આપણને કેવી પ્રાપ્તિ છે, કેવી પ્રાપ્તિ છે. રોજ વિચાર કરો, કેફમાં જ રહેશો ને, પાવરમાં રહેશો, કાંઈ નહીં ખાવ તો હેર શેર લોહી ચડશે, કશું નહીં જમો ને તો તાકાતવાળા રહેશો. બોલો, પ્રયોગ કરી જુઓ એક દિવસ, કરી તો જુઓ. અચરજકારી વાત થઈ, ત્રણ હાથી આવ્યા અને બધાની આંખો ફાટી ગઈ. હાથી ક્યાંથી ના, બાવા ક્યાંથી? સ્વામી કે બાવાજી આવો આવો, સ્વામી તો આમે બધાને આશરો દેતા, અહીં રાત રોકાશો તમે? હા, ઈસીલીએ તો આયે હે. અરે એમ નહીં, અમારે કાલ શોભાયાત્રા કાઢવી, તમારા હાથી ઉપર અમારી અંબાડી મૂકીને શોભાયાત્રા નીકળે. અરે સ્વામીજી, યે સબ હાથી આપકે હી હૈ, આવી શોભાયાત્રા નગર યાત્રા હોય તો બહુ સારું. જીજી સ્વામીજી, ભગવાનને હમકો ઈસીલી યા ભેજા હે, અમને એટલા માટે જ મોકલ્યા છે, તમે ચિંતા ના કરો. એમ કહીને હવારની અંદર એની તૈયારી બતાવી અને સમગ્ર સુરત શહેરની અંદર સોનાના એ એ સન એ આખા હાથીને શણગારેલી સોનાની અંબાડી ઉપર પાગ મુકાય અને નગર યાત્રા નીકળી. અને વાલા ભક્તો, આજથી એ વર્ષોની અંદર કે જે વખતે હેલિકોપ્ટરના ફક્ત ફોટા જોવા મળતા અને હેલિકોપ્ટર ફક્ત ટીવીમાં જોવા મળતું, આકાશમાં જોવા નહોતું મળતું, એ જમાનામાં આખી નગરયાત્રા શરૂ થઈ ત્યાંથી નગરયાત્રા પૂરી થતાં સુધી હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ દાદા ગુરુજીએ કરાવી છે પાગ ઉપર, આખી નગરયાત્રાની અંદર. એ કેવા પુરુષ હશે થોડી કલ્પના કરો, એમ તમે કલ્પના કરો. આખી નગરયાત્રા પર જે વખતે ખાલી ફોટામાં હેલિકોપ્ટર હતું, નથી વેદ ભણેલા, નથી ઉપનિષદ ભણેલા, નથી સંસ્કૃતનો શ્લોક આવડતો, નથી કાંઈ એની પાસે બીજી કળા ગાવાની કે બોલવાની કે ઇંગ્લિશ એની પાસે નથી કોઈ પ્રકારનું આયોજન. એનું આયોજન એક છે, નિષ્ઠા એક હરિકૃષ્ણ મહારાજની વચનામૃત ને સ્વામીની વાતો, આ બેનું એની પાસે જ્ઞાન છે, બે છે. પોતાના સદગુરુની અત્યંત કૃપા છે, શિષ્યએ હંમેશને માટે ઈશ નિષ્ઠા અને ગુરુ નિષ્ઠા બેમાં કોઈ પ્રકારની પોલ ના રાખવી જોઈએ. જેને સાચા શિષ્ય થવું હોય એ ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, ઈશ નિષ્ઠા. સ્વામિનારાયણ સર્વોપરી છે, એમાં કોઈ વિવાદ જ નહીં. ભાઈ સ્વામિનારાયણ છે જ છે, તારા નામાનો હાલતો તજા, ના ખાતો અમારા રોટલા, તું જતો રહી દેજા. શું પ્રમાણ? પ્રમાણ હું પોતે જ, તારે બીજું કયું પ્રમાણ જોઈએ? સ્વામિનારાયણ સર્વોપરી છે તે છે, એમાં ગાંઠ માર દેવી. કોઈનું ના સાંભળવું, બુદ્ધિનું ના સાંભળવું, મનનું ના સાંભળવું, સ્વામિનારાયણ સર્વોપરી છે એવી ગાંઠ મારીને આવા બ્રહ્મનિષ્ઠ થયા છે જે મોટા મોટા પુરુષો છે. તો આપણે એવા થવું હોય તો એવું જ કરવું પડે. અને પોતા જે સદગુરુને તમે જોયા હોય ને, બેહીને જમીને હૂતા બેસતા નાતા ધોતા બધી રીતે જે સાધુને જોઈ લીધા હોય ને, એવા મોટા પુરુષમાં ગાંઠ માર દેવી, ભાઈ એ મારા કલ્યાણના દાતા છે તે છે, મને બીજી કાંઈ આડી એવડી વાત કરવા આવતો નહીં, હાલતો થઈ જાય. આટલી ગાંઠ જે મારી રાખશે એના આત્યંતિક કલ્યાણમાં ક્યારેય વિઘન નહીં આવે. અને આટલી ગાંઠ જો મારેલી નહીં હોય તો વર્ષોના છેડે પણ તમે સત્સંગથી દૂર થઈ જશો. ગમે એટલા તપસ્વી ભજની અને ગમે એટલો હું ત્યાગ ને વૈરાગ્યવાળો હોઈશ તો એ આ સત્સંગમાંથી દૂર ફેંકાઈ જઈશ, ખબર પણ નહીં પડે. માટે વાલા ભક્તો, ઈશ નિષ્ઠા ને ગુરુ નિષ્ઠા ધ્યાનથી બાંધજો, સમજીને બાંધજો. ગુરુ નિષ્ઠા પણ એવું નથી આંધળા કરી દેવી કે સ્વામી આ સંતોના ગુરુજી આપણે અહીંયા આવીએ છીએ ગુરુજી એમ નહીં. જો જાણો, અનુભવો, સાધુન જો, અને પછી નક્કી કરો કે આના સાધુ આવા છે તે ગુરુ આવા જ હોય. અને પછી ગુરુમાં નિષ્ઠા કરો, પોતાના અનુભવથી કરો, કોકનું સાંભળીને ના કરશો, નહીં તો ઉડી જશે પાછી ઝાકળની જેમ. એવી રીતે કરો, પણ દ્રઢતા કરો. ગુરુ તો જોઈએ, દ્રઢતાવાળો શિષ્ય પણ જોઈએ. હેલિકોપ્ટરથી વૃષ્ટિ થઈ, આખાય સુરત શહેરમાં જઈ જયકાર થયો. અને પછી ભાઈ પેલા અતીત બાવાઓને હાંજે આવવાનું થયું એટલે ઓફિસની અંદર ચર્ચા થઈ કે બાવાજીઓને બોલાવો, એમને ભેટ આપવી છે. નંદ સ્વામી તો બ્રાહ્મણને દેતા હતા તો બાવા હતા, દેવી જ પડે. અને એમાંય પાછો હાથી લઈને આવ્યા. અને પેલા બધા કાર્યકર્તાઓ ખોળવા ગયા અતીત સાધુને ભેટ ધરવી માટે, અતીતની શોધ કરવી. શોધી જોયા અતીતને ત્યાંય, પણ હસ્તીને અતીત ન મળે ક્યાંય, હાથીને બાવા કોઈ મળે નહીં. ભાઈ ત્યાં ઓફિસની અંદર કોઈ કે ચિંતા ના કરો, આવા માગન બાવાઓ તો પાછા આવવાના. કડી યોગે કોઈ પૈસા ન છોડે, છોડે ભાઈ આવશે સમય, જાતા તે થોડે, થોડો સમય જશે એટલે પૈસા લેવા આવશે. અહીં ક્યાંક ગયા હશે ચા ને બીડીઓ પીવા આવશે. કળિયુગમાં કોઈ પૈસા ના છોડે અને એમાં આ બાવા છોડે,
પણ આજ સુધી કોઈ ન આવ્યો કાર્ય સાચો સહજાનંદ નો કાવ્યો. આજ સુધી પણ ચાલીસ ચાલીસ વર્ષ થયા, હજુ આજ સુધી કોઈ પૈસા લેવા આવ્યું નથી. તો મારા સહજાનંદ સ્વામી દાદા ગુરુજીના સંકલ્પે હાથી લઈને આવ્યા હતા, અક્ષરધામના મુક્તો આવ્યા હતા. આ આપણી ઉજળી ગુરુ પરંપરા છે. માટે નક્કી કર્યો નિર્ધાર, સત્પુરુષ એક આધાર. માટે નક્કી કરો, આધાર એક સત્પુરુષને રાખો. સત્પુરુષ મહારાજના આધારે છે, આપણે સત્પુરુષના આધારે છીએ. આટલું બહુ પાકું રાખો. પછી તો દાદા ગુરુજી ત્યાં સુરતની અંદર જઈ જઈ કાર થયો. ત્યાર પછી એક ઘટના એવી ઘટે છે, જૂનાગઢની અંદર વિદ્વત્વર્ય ભારત વર્ષના મૂર્ધન્ય વિદ્વાન સંત શાસ્ત્રીજી મહારાજ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી, જેના દર્શન આમાં કોઈક ભક્તોએ કરેલા હશે, સ્વામી બે હાથે પુસ્તકો લખતા. આ ભારતની અંદર જે પુસ્તકો લુપ્ત પ્રાય થઈ ગયા હતા એવા પ્રમાણો પણ સ્વામી લખતા. કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી એટલે ભગવાનનો અવતાર. આમ તમને આમ થાપો મારે, સાથળની અંદર ચિહ્ન બતાવે, પગની અંદર ચિહ્ન બતાવે, હાથમાં ચિહ્ન બતાવે એવા કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી હતા. જૂનાગઢની હવેલી હતી એ બડી, પ્રસાદીની હવેલી બળી ગઈ હતી અને પ્રસાદીની હવેલી બળી એનો જીર્ણોદ્ધાર કરવાનો થયો. પોતે તો કથા વાર્તાના વ્યસની હતા પણ કાર્ય એમને સોંપવામાં આવ્યું. સ્વામીએ કાર્ય કર્યું, ઘણા બધાને ભેગા કર્યા પણ તોય આખી હવેલીનું કામ પૂરું ના થયું. એટલે કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી એવું વિચારે છે કે હવે મારે ક્યાં જવું, તો કે સુરત જવું, નંદ સ્વામી પાસે. તમે વિચારો, કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી એટલે એ જમાનાની અંદર ભારતમાં કોઈ વિદ્વાન એની સામે ના ઊભો રહે. આખા ભારતમાં એક પણ વિદ્વાન સ્વામી આરે ના ઊભો રહે. અવતાર જેવા જ હતા, એના પરચાઓ તો ઢગલાબંધ. આજે કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામીનું મંદિર છે, સ્વામીની જ મૂર્તિ ખાલી, એવા છે. કેટલા સમર્થ હશે, કેટલા સમર્થ હશે. હાથમાં ચિહ્ન, પગમાં ચિહ્ન, આમ ધારેન ચિહ્ન બતાવે એવા બહુ મોટા પુરુષ હતા. ગુરુજી એમની સેવા કરી છે ત્રણ ત્રણ વર્ષ સુધી કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામીની, અને સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા છે ગુરુજીને. જ્યારે સૌ પહેલાં શરૂઆતમાં એવું લાગે ને કે આ તો બાળક છે ને, આવી હટ લીધી છે સાધુ થવા, ત્યારે બધા મને ભાઈને બધા લેવા ગયા ને, ત્યારે કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી ત્યાં જ હતા. સ્વામીએ કીધું એટલે કે આ સ્વામી આ બધું હવે ભોગી, આ કાંઈ થોડો સાધુ થાય, રવાનો લાડુ ખાવા માટે સાધુ થાય થાય. અને ત્યારે કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામીએ કીધેલું દેવસિંહભાઈને કે આ ભોગી નથી, આ તો જોગી છે, જોગી છે, એક દિવસ કેટલાય જોગી કરશે. એ કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી આજે જૂનાગઢ દેશની અંદર જાઓ, સ્વામીનો પ્રતાપ ખબર પડે. આજે પણ છે, આજે પણ છે. કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી પણ એવા મોટા, એ કોને ખોડતા આવ્યા ભાઈ? અમારા દાદા ગુરુજીને ખોડતા આવ્યા, એવા મોટા હતા. નંદ સ્વામી પાસે આવ્યા, કશું જ ભણેલા નથી. નંદ સ્વામીને આવીને કે આવું કાર્ય લઈને આવ્યો છે. નંદ સ્વામી કે બહુ સારું, જૂનાગઢ તો મારું છે, જૂનાગઢમાં તો મારો ઉછેર થયો છે, ત્યાં તો હું પાર્ષદ થયો છું, આપણે કામ કરીશું. અને સ્વામી જૂનાગઢના મહિમાની વાતો હરિભક્તોની સભામાં કરવા લાગ્યા, મીઠી મધુરી. બહુ નંદ સ્વામી તો ઓછું બોલતા પણ એટલું બોલે ને, ઓછું બોલે પણ હવને ભાવે, અને એવું બોલ્યા ને જૂનાગઢનો મહિમા સમજાવ્યો. અને પછી કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામીએ કથા કરી, કથા કરીને પછી સ્વામીએ, નંદ સ્વામી કોઈ હરિભગત આવે ને એટલે સ્વામીને કે સ્વામી ઓલો હરિભગત સેવા કરે એવો છે, બોલાવજો. હા, પછી સ્વામી બોલાવે કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી જેવા, બોલાવીને કે એક ભગત આવી સેવા છે. કોઈ દિવસ આપણા તા લોયાધામનો પરિવાર તો બહુ એમાં આવે સંકુચિત વૃત્તિનો રહ્યું નથી, પણ ઘણી વખત ઘણા અક્ટર ડાયાઓ હોય ને એને થાય કે સાધુ સેવા. પણ સાધુ સેવા જીવના કલ્યાણને અર્થે આપે છે. સાધુને ક્યાં પોતાને રાડા રાડા ઘડિયાળ પહેરવા છે, ક્યાં સાધુને સોનાની લક્કીઓ પહેરવી છે. હે, ગ્રહસ્થ છે એની પાસે સંપત્તિ, એનો લોભ છૂટે ક્યારે, એને એમ થાય કે ઓહો સ્વામીએ કીધું છે ખારું આવું કંઈ કરીએ, એટલે પછી એ સેવા કરે. એ સેવા કરે એમાં એનો લોભ છૂટે, એમાં એની લક્ષ્મી પવિત્ર થાય, એને થોડુંક પોતાનું ઓછું વાપરીને ભગવાનને મંદિરને વિશે વાપરશે તો એના જીવનું સારું થશે. સાધુને શું સ્વાર્થ, શું સ્વાર્થ. આજે કચ્છના મંદિરોમાં તમે લંડનમાં જાઓ ને તો કચ્છી બાપાઓ હોય, સાધુને જોવે ને એને એમ જ થાય કે આ સાધુ ચોક્કસ કોઈ ખરડો કરવા આવ્યા છે. સામેથી જ પૂછે, સ્વામી હું લઈને આવ્યા છો, સામેથી પૂછે હું લઈને આવ્યા છો. અને અમુક દેશોમાં તો ટીકા થાય, હા સ્વામીએ સેવાનું કીધું, તો સ્વામી સેવાનું ના કે સાનું કે, સાનું કે, કહો સાનું કે. એવું ના કે આવું તું આપી જ દેજે તારું ઘર વેચીને, એમ કે ભાઈ આ છે તમારી જે કેપેસિટી હોય કરજો, આમાં સારું થશે,
હવે ઉત્સવ હોય ને તમે કંઈ મૂકો જ નહીં કે આની આ ફિગર છે ને આ ફિગર છે તો શું કંઈક બધાને પ્રેરણા થાય, એ તો જોવે ત્યારે થાય. હું પુસ્તકનો યજમાન થઉં, શોભાયાત્રાનો થઉં, નાનો થઉં, અભિષેકનો થઉં, આ થાવ તે થાવ, અને કોઈ કામ એમને એમ થાય. તમારે ગમે એવું કરવું હોય, દિવાળી ઉત્સવ કરવો હોય એમને એમ થઈ જાય, મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કરવો હોય એમને એમ થઈ જાય, ત્રણ ટાઈમ સરસ બધાને જમાડવું હોય એમને એમ થઈ જાય. એ તો જરૂર પડે જ, પૈસાનું કામ પૈસાથી જ થાય, એ ત્યાગ વૈરાગની વાતથી ના થાય, એ વ્યવહારનો માર્ગ છે, કહેવું પડે કે ખરા. પણ આજે આપણને આનંદ થાય કે આ લોયાધામ મંદિરની અંદર ભક્તોને કહેવું નથી પડતું, પોતાનું ઘર જાણીને ઠાલવે છે આ લોયાધામની અંદર. તમારા બધાના સમર્પણ ઉપર ઉત્સવ થાય, તમને તાળીથી વધાવો, બહુ ધીરી તાળી પાડી, પાડો હરખી, ખરેખર છે તમારા સમર્પણથી થાય છે. આમાં કેટલાય ભક્તોએ મંદિરને લોન વગર વ્યાજની આપેલી છે, હજુ છે, નથી માગી. કેટલાય ભક્તો એવા છે કે જે પોતાની શક્તિ કરતાં પણ વધારે આપે છે, ખબર છે. કેટલાય ભક્તો એવા છે કે જે નાનામાં નાનું કરે છે, છતાંય પણ એ નાની રીતે પણ, છુપી રીતે પણ સેવા કરે છે. એવા ભક્તોની સેવા પણ અમને નજરમાં છે, નથી એમની. લોયાધામમાં એવા ભક્તો છે, અહીં હોય, મેકન હોય, આખા અમેરિકામાં જ્યાં હોય ત્યાં બધા એવા છે, બધા એવા છે. પણ સાધું કે ને ત્યારે ક્યારેય ના વિચારવું, ક્યારેય ભૂંડો સંકલ્પ જ ના કરો, મારા મોટા ભાગ મને કીધું, ના થાય બે હાથ જોડવા, સ્વામી તમે કીધું બધું સાચું છે પણ આમ છે, આવું છે, એમ કેવું. સ્વામીને કે સ્વામી ઓલાને કહેજો, ઓલાને કહેજો, એમ કરતાં કરતાં જૂનાગઢની હવેલીનું કામ સુરતમાં નંદ સ્વામીની હાજરીમાં પૂરું થઈ ગયું. દાદા ગુરુજીના નામે તમે ગમે તે કરો ને, આજે એવો પ્રતાપ છે. આ સદગુરુ સ્મૃતિ મહોત્સવ બે વરતાલમાં થાય, તમે જોજો કેવો ઉત્સવ થાય છે. આજે દાદા ગુરુજીના નામનો એવો પ્રતાપ છે, ગુરુજીને એવો કેપ છે, એવો કેપ છે, અને થયું છે, અનુભવ્યું છે. સ્વામીની પછી સુરતથી અચાનક વરતાલથી બદલી થઈ, વરતાલથી ચિઠ્ઠી આવી, આ તો બદલાય ને વરતાલના વહીવટમાં. તો પછી સ્વામીને મહંત પણ ત્યાંનું છોડવાનું પાછું સુરતનું, અને સ્વામીને જ્યારે છોડવાનું થયું ત્યારે ત્યાં આગળ શાસ્ત્રી સ્વામી હરિસ્વરૂપદાસજી નિમાયેલા. પણ સ્વામી એવું વિચાર્યું કે હું તો અહીંથી જતો રહી, સ્વામીની વિદાય સભાની વાત સાંભળીને એટલે ખાલી ગરીબરી ભક્તો નહીં, શ્રીમંતો પણ સભામાં આવીને રડવા લાગ્યા કે બસ હવે નંદ સ્વામી જવાના, કેવું હેત હશે, શ્રીમંતો રડે, નહીં તો શ્રીમંતો રડે કોઈ દી, એને રોવું આવે જ નહીં, રડાવતા આવડે એને, ગરીબ તો રડે પણ શ્રીમંત રડે, શ્રીમંતો રડે. નંદ સ્વામીને થયું જો હું જતો રહીશ અને આ બધાને મારામાં જ હેત રહેશે તો પાછળ આ લોકોનો આધાર કોણ, આ લોકો સત્સંગ કોના આધારે કરશે. પોતાને ઈશક છે એવો જીવને સતસંગ સદા દેવો, પોતે સમાય બીજાને ઉપસાવે એ તો દાસત્વ ભાવને જણાવે, બીજાને આપે માન અપાર રાખે સાધુમાં ભાવ પરાપાર, બીજાનું સન્માન કરાય તે તો મુક્ત થકી જ ખમાય, સાચા સદગુરુ નિસ્વાર્થી હોય નિત્ય મૂર્તિ માં મુમુક્ષુને પ્રોવે, મારા સંગીને દેવા ભગવાન એવું દયાળુ દે નિત દાન. સ્વામીને થયું કે મારા સંગી છે એને ભગવાન છૂટે એવું મારે નથી કરવું. સ્વામીએ શાસ્ત્રી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી ત્યાંના મહંત નિમાયા, એ મહંત આવતા પહેલાં સુરતની સભામાં એમના વખાણ ચાલુ કરી દીધા. અરે ભક્તો બહુ ભાગશાળી બહુ મોટા સાધુ આવે છે, અરે તમને મારા કરતાં બહુ સુખ આપશે, આ સાધુતા છે, નહીં તો આવે જોજો તમે શું થાય છે. હા હું જઉં છું ને, આવે તમને ખબર પડશે બધું કેમ થાય છે. સ્વામી તમે નહીં હો ને કેવું થશે બધું, એ તો એવું જ, પણ હવે શું કરીએ. એવા બધાય નિશાસા તો ક્યારે ન ખાય જ્યારે પોતાને કાંઈક જોઈતું હોય, બીજાને યશ આપવાવાળો, કેવળ સત્સંગની માટે જેને ઘસાવવું જ છે, અગરબત્તીની જેમ જેને બીજાને માટે વપરાવવું છે, એવા મહાપુરુષોના સંકલ્પ એવા નથી હોતા. તમે ગુરુજીના વચનો જોવો, અમે તો ગુરુજીના મૂળ દ્વારના રૂવાળા જેટલાય થઈએ એવા નથી, છતાંય પણ ગુરુજી હરિભક્તોની સભામાં કહે તમે ચિંતા ના કરો, મારા વતી આ સાધુ આપે અને મારા કરતાં તમને વધારે સત્સંગ કરાવશે, આવું કહે છે ને ગુરુજી, તે શું એના કરતાં વધારે થઈ જાય. મહાપુરુષો મહાપુરુષો જ હોય છે, પરંતુ
એની એક એવી ભાવના છે કે બીજાને આગળ કરે, એની એક એવી ભાવના છે કે સત્સંગ જળવાશે કેમ, સત્સંગ જળવાશે કેમ. એટલે એમને શાસ્ત્રી હરિસ્વરૂપદાસજીનો મહિમા કહેવાનું શરૂ કર્યું. એટલું નહીં, સ્વામી આવવાના હતા બહુ અઘરી વાત છે, આજે મહંતો થયા હોય એને જ ખબર પડે. હા, એ પછી એ સ્વામી આવવાના હતા રેલવે સ્ટેશન પર આવવાના. એ જમાનામાં દાદા ગુરુજી 11 ફોર વ્હીલર ગાડી અને 700 હરિભગત સહિત જે મંદિરને છોડવાનું છે અને જે ગાદી ઉપર બીજાને બેસાડવાના છે એને લેવા માટે ગયા છે. આ સાધુ છે, આ સાધુ છે. બાકી તો તમે આજે મંદિરના મહંતોની બદલીઓ થાય ને એ કથા અહીંયા આગળ કરાય નહીં, મારે લાઈવમાં શું થાય એ. હા, કુરુક્ષેત્ર રચાઈ જાય ને, આ વર્ષોથી અડ્ડો જામી ગયો હોય, બરાબર ફાવી ગયો હોય ગાદીને, પછી બદલાવાની થાય ને તો ઓલા ગયા હોય જય સ્વામિનારાયણ, એની જગ્યાએ આ પુરુષ ક્યાં. 700 હરિભક્તો કેટલો મહિમા સમજાય ત્યારે 700 આવે. આજે એરપોર્ટ ઉપર આપણા સંતો આવવાના હોય કે ગુરુજી આવવાના હોય તો સંતોને કહેવું પડે કે ભગત આવજો, ભગત આવજો. અને કેટલા ભક્તો સામેથી પૂછે કે સ્વામી મારે હું પહોંચવાનું છે, કેટલા વાગે પહોંચવાનું છે, ગુરુજી કેટલા વાગે આવવાના છે, એક દિવસ રજા પાડવી પડે તો શું, એવું કેટલા પૂછે. સ્વામી તો ફોન કરે, ભગત આવવાના છો ને તમે, તૈયાર થઈ જજો, હા આવવાના છો, એ તો સ્વામી તો કરે. આપણને સામેથી થવું જોઈએ, હું પહોંચી જાઉં, હું પહોંચી જાઉં, હું પહોંચી જાઉં. આજે જોબે રજા પાડીને પહોંચી જાઉં, એક દિવસ રજા પાડવાની છે, કદાચ મારું મૃત્યુ આજે જ હોય. એરપોર્ટ ઉપર 7 વાગે ગુરુજી આવવાનો હોય ને મારું મૃત્યુ રાત્રે 9 વાગે જ હોય તો એવાના દર્શન થઈ જાય ને પછી મૃત્યુ થાય. બપોરે 4 વાગે આવવાના હોય, હું 4 વાગે પહોંચી જાઉં, મારું 5 વાગે કદાચ મૃત્યુ હોય, એવા મોટા પુરુષના મારા દર્શન થઈ જાય એવો વિચાર હોય ને તો થાય, ઓટોમેટિક થઈ જાય, ઓટોમેટિક બધું છૂટી જાય, જે કરવું હોય એ થાય, એના માટે કાંઈ વિચારવું ના પડે. માટે ભક્તોને કેવો મહિમા સમજાયો હશે કે 700 હરિભક્તો ગયા. એ જે શાસ્ત્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના જે શિષ્ય હતા શ્રીનિવાસ સ્વામી, એ શ્રીનિવાસ સ્વામી આજે પણ એ વાતને જ્યારે કરતા, સ્વામી પણ ધામમાં ગયા પણ એ શ્રીનિવાસદાસજી સ્વામી જ્યારે પણ નંદ સ્વામીને યાદ કરે, હું અમારું સ્વાગત એમને કર્યું હતું કે 700 હરિભક્તોને 11 ફોર વ્હીલર ગાડી, જેને જોઈ નહોતી એને ડાયરેક્ટ સુરતમાં એવી ગાડીઓમાં બેસાડીને મહંત પદે લાવ્યા અને આખી સભામાં ગાદી ઉપર બેસાડીને સ્વામીએ હાર પહેરાવીને ખુલ્લે આમ એના વખાણ કર્યા. આ સાધુ છે, આ સાધુ છે. આવા સાધુ હોય એની ભેગા ભગવાન કેમ ના રહે. ભક્તિ વિનય દ્રઢ વિચાર આપે બીજાને માન અપાર. સાધુ તો માન દહ, બીજાને માન આપવાવાળા હોય, આવા લક્ષણો સ્વામીની અંદર હતા. સ્વામીનો એક પ્રસંગ છેલ્લો છે કે સ્વામી એકવાર ગુરુજી સાથે જૂનાગઢ ગયા, રાધારમણ દેવના દર્શન કરતા હતા. રાધારમણ દેવના દર્શન કર્યા ત્યાં એક ગોખરવાડા ગામના એક હરિભગત આવ્યા, ગુરુજી પણ જૂનાગઢની અંદર રહેલા. એટલે ગુરુજીને જોયા ને એટલે ગુરુજીને કે શાસ્ત્રી સ્વામી તમે તો હવે વરતાલ જઈને બહુ મોગા થઈ ગયા કે પત્રય લખતા નથી ને ઘેરે, મારે પધરામણી તો આવો જ ક્યાંથી, કેમ કોઈ દી યાદ જ નથી કરતા ને, મારે ઘેર આવો તમારા ગુરુજી આ નંદ સ્વામીને લઈને ગુરુને લઈને આવો પધરામણી કરવા, કે પણ તમે નહીં આવો બહુ મોટા માણસ કે હેતથી કહેતા હતા. ગુરુજીના હૃદયમાં એક એવો સંસ્કાર કે ભગવાનના ભક્ત રાજી થાય એટલે ભગવાન રાજી થાય. મને ખબર છે ડલાસની અંદર હું રહેતો ત્યારે ડલાસની અંદર 2001 સાલમાં ગુરુજીએ પત્ર લખ્યો હતો અને એ પત્રમાં લખ્યું હતું કે હે સંતો, તમારી ઉપર ભગવાન રાજી છે એ તમારે જોવું હોય તો એક જ જગ્યાએ જોવાનું, સભામાં તમને જે રોજ જે હરિભક્તો મળે છે હરિભક્તો રાજી થાય તમારી ઉપર, એટલે તમે માનજો કે તમારી ઉપર મહારાજ રાજી થયા, એટલે તમને રાજી કરવા મતથી જ આ થશો કે નહીં થાવ. હા, જો પરાને કરવા પડે એવું નથી ને કે આ પૂછવું એટલે કહેવું પડે એમ, એવું નથી ને, તમે રાજી થાવ તો ભગવાન રાજી, એવું સમજવાનું અમને ગુરુજીએ કીધું છે. એટલે તમને વઢીએ તોય રાજી કરવા વઢીએ, કે તમે રાજી થાવ. તમને કદાચ કડવા શબ્દ કહીએ તો એટલે કહીએ કે તમે રાજી થાવ. તમને મીઠું કહીએ તો એટલે કહીએ કે તમે રાજી થાવ. તમને કથા કરીએ તો એટલે કરીએ કે તમે રાજી થાવ. બાપા રાજી થાજો નવા વર્ષે, હા થશો ને, હા તો કહો કે થયેલા જ છો, તાળી પાડ દો, હાલો હરખી પાડો, મારે પાડવાની હોય, સારું હા રાજી રહેજો બાપા. નવા વર્ષે છે ને કંઈ ભૂલચૂકની માફી માગવાની હોય
એમાં તો ચામડાની જીભ છે, ક્યારેક આડું અવડું ગમે તેમ બોલી ગઈ હોય, તમને ગમે તેમ તમારી સાથે વર્તાઈ ગયું હોય તો જૂના વર્ષનું બધું ભૂલી જજો, નવા વર્ષે અત્યારે હમણાં તમને ભેટી લઈશું એટલે બધા રાજી થઈ જજો પછી. હા, એવું જોઈએ ને ભગવાનના ભગતને બે હાથ જોડે એટલે રાજી, બીજું શું જોઈએ. જેમ મુક્તાનંદ સ્વામી ગોપાલન સ્વામી રાજી કરવા બે હાથ જોડો ને, એમ દાદા ખાચર પર્વતભાઈ જેવાને રાજી કરવા હોય તો શું કરવું પડે? બે હાથ જ જોડવાના ને. રાજી થાજો બાપા. પૂર્વજોનો આવે, ઓલા ભગતે કીધું મારે ઘેર આવો એટલે ગુરુજી પછી દાદા ગુરુજીને લઈને ગયા. ત્યાં જઈને પધરામણી કરી, આરતી કરી, સિંગદાના હાકર ધરાવ્યા. એ જમાનામાં કાંઈ બદામ કાજુ તમારી જેમ નહોતા એટલે સિંગદાના હાકર ધરાવીને પછી બધી પધરામણી થઈને બધું નીકળ્યા. ત્યાં ફળિયાની અંદર ફળા જોયા, પૂર્વજોના ફળા હોય, એ ખાંભીઓ બધી ખોડી હોય, બાપાએ જોયું હોય, કાઠિયાવાડમાં રહ્યો હોય એને જ ખબર હોય. ગુજરાતમાં તો કોઈ પૂર્વજ નડતો જ નથી. ગુજરાતની અંદર પૂર્વજ પાછળ કોઈ પારાયણ ના કરાવે, બહુ ઓછા કરાવે, કરાવે પણ બહુ ઓછા. પોતાના દાદાની સ્મૃતિમાં, બાની સ્મૃતિમાં, પત્ની હોય તો પત્ની, પતિ, પુત્ર, આ બધાની સ્મૃતિઓમાં કથાઓ કરાવી જોઈએ. શ્રાદ્ધ પર્વ હોય ત્યારે પણ ત્રણ ત્રણ દિવસની કથાઓ ગોઠવવી જોઈએ અને કરવી જોઈએ. ગુજરાતમાં તો ચરોતરમાં, ગુજરાતમાં તો આવો રિવાજ નહીં, દાદા ગયા ભલે ગયા જ્યાં જવું હોય ત્યાં જતા, શ્રાદ્ધમાં કાગવાસ કરી દેવાનો. હજુ કચ્છમાં રિવાજ છે, કચ્છની અંદર દાદાઓ પાછળ પારાયણો ચાલવું જોઈએ. તમે કચ્છના મંદિરમાં જાઓ ને, દર વીકે પારાયણ, એક વીક નહીં દર વીકે પારાયણ. અને આપણે પારાયણ ઊભું કરવું પડે કે દાદા ગયા તમારા તો કંઈક દાદા પાછળ કરો એમ કહેવું પડે, કા જીવત ક્રિયા કરાવવી પડે, ભાઈ દાદા હયાત છે ને કરી દો હાલો જીવના. હવે સ્વામી તો ત્યાં જોયા એટલે સ્વામીને થયું કે આ હરિભગતના ઘરમાં આ બધી ખાંભીઓ ક્યાંથી? એ કેવું કે પૂર્વજો નડે ને એ બધા પૂર્વજોને આ ખાંભી કરીને બેઠા હોય, એને પાછું તમારે અમુક દિવસે થાળ ધરાવવાનો, દીવો કરવાનો, બધું જ. અને ત્યાંથી બાઈઓ નીકળે ને તો એ લાજ કાઢે કે જેઠ હોય તો જેઠની લાજ કાઢવાની એની ત્યાં ખાંભીએ. હવે હાહરો બેઠો હોય તે બેઠો જ રહે આખી જિંદગી, આખી જિંદગી આમ બસ એની ત્યાંથી નીકળે એટલે આ બધું ધંધો. સંતો કે આ બિચારા કેટલા હરિભગતના ઘરમાં આવું હોય. દાદા ગુરુજી કે આ શું છે? અરે ગુરુજી કે આ તો બધી ખાંભીઓ છે ને, આવું છે ને, મારા પૂર્વજો અમને નડે છે ને પછી અમારે બેહાડવા પડે ને, હવે ગ્રહસ્થ છીએ એટલે. અરે ભાઈ આપણે સ્વામિનારાયણવાળાને ઘેર આવો હોય, હવે શું કરીએ પણ નડે છે. દાદા ગુરુજી કે એવું કરી દઈએ કે એને ના નડે એના પૂર્વકર્મ અને તમને ના નડે, બેયમાં છુટકારો થઈ જાય, એવું કરી દે, એનો છુટકારો ને તમારો છુટકારો. ઠાકોરજી પાસે ગયા, ધરાવ્યું, આંખ બંધ કરી, આંખ બંધ કરીને પછી દાદા ગુરુજીએ ત્યાં આગળ શું કીધું ખબર છે? પૂર્વજોને ઉદ્ધારિયા ત્યાં રે, જાઓ બદ્રિકા આશ્રમ ને માઈ રે, ત્યાં તપ ભજન કરજો પ્રીતે રે, સ્વામી નારાયણ ઉચ્ચરજો નીતે રે. જાઓ બદ્રિકા આશ્રમમાં સ્વામિનારાયણનું ભજન કરજો, ત્યાં તપ ભજન કરજો ને મહારાજ તમારું કલ્યાણ કરશે. બધાય પૂર્વજોના આત્માને દાદા ગુરુજીએ તે દિવસે મોકલી દીધા બદ્રિકા આશ્રમની અંદર. આ ઘટનાના સાક્ષી ગુરુજી પોતે છે, પોતે છે ગોખરવાળા ગામની અંદર. અને પછી કીધું કે હવે આને ખોદવા માંડો અને ખોદીને પધરાઈ દો શેત્રુંજીમાં. કોદાળી લીધી ભગતે, ત્યાં તો આજુબાજુવાળા એટલે મરી જશો, આ તો સાધુઓ છે બધું બોલે, આ પૂર્વજો જો વિફર છે ને તમારું બધું કાઢી નાખશે, નિકંદન રહેવા દો, આ સાધુના વાદે ચડાય નહીં, આ તો બધું છોડીને થઈ ગયા, એને નડે તો હું નડે. હવે અમને કોક કે સ્વામી તમને શનિ નડે, લંડનમાં એક ભગત મળ્યા મને કે સ્વામી શનિ નડે, મેં કીધું ભાઈ કંઈ ના હોય સ્વામિનારાયણ ભગવાનના ભગતને, એને વિરસા દ્વારા જ્ઞાનજીવન સ્વામી મળેલા બાળપણમાં, તો એ ખબર નથી કે મને નડે કે ના નડે આવા મોટા સાધુ. એ સ્વામીએ કંઠી બાંધીને કીધેલું વિદેશ જાય ત્યારે દારૂ માંસ ના કરતો, એને ખબર એ નહોતી કે હું પહોંચીશ, પહોંચી ગયો પણ નિષ્ઠા સ્વામીની ના આવી, વાતો નહોતી સાંભળીને. મને કે શનિ, મને કે સ્વામી એવું નહીં મને નડે, તમને નડે કે? એટલે ભલા મને શું નડે સ્વામી? તો કે હું, મેં કહું શનિ નડે તું, તો શનિ નડે ને સ્વામી બધું છીન ભીન થઈ જાય, બધું જતું રહે. મેં કીધું અમારી પર તો કૃપા થઈ, શનિ નડ્યું તો બધું કુટુંબ પરિવાર બધું ટળી ગયું, તો આટલા બધા હજારોના ઘર અમારા, હજારોની ગાડીઓ અમારી, ના વ્યાસપીઠે બેહીન તમે અમને ઉપર બેહીન કથા સાંભળો, તમે નીચે બેહો એ અમને શનિ નડ્યો એટલે તાળી પાડો. જેને નડાવવો હોય કહેજો, અમારો ભાઈબંધ થાય છે, અમે કહેશું કે ભાઈ થોડું આમની મુલાકાત લેજો, તપ ભજન કરજો પ્રીતે, બદ્રિકા આશ્રમમાં મોકલ્યા, ફળા ખોદવા તૈયાર થતા નથી. સ્વામી કે ભગત કેમ અચકાયા? સ્વામી આ બધા બોલે છે, આ બધા ઘરના તમે જ જાતા રહેશો પછી, આ લોકો ભેગા રહેવાનું, આ પૂર્વજ જો એક નડે તો અમારો તો પ્રોબ્લેમ થઈ જાય આખા ગામમાં. સ્વામી કે લાવો મને આપો કોદાડું. સ્વામીએ જાતે કાઢી નાખ્યા બધી ખાંભીઓને બધું. સ્વામી કે લાવો હાલો પોટલું વાળીને મારી ભેગા. અને સ્વામી કે તમને નડે ને તો મને ગોતવા આવજો વરતાલની અંદર. શેત્રુંજીને બધું પધરાવી દીધું,
એ બાપાને ગોખરવાડાની અંદર એ મકાનની અંદર આજ સુધી પણ હજુ પૂર્વજો કોઈ દી નડવા આવ્યા નથી. બોલો, એવો ઉદ્ધાર પૂર્વજોનો દાદા ગુરુજીએ કરી દીધો. વિચારો, આવા આપણને મોટા પુરુષો મળ્યા. માટે વાલા ભક્તો, બસ નિષ્ઠા એક મહારાજની આપણને રાખવી એ દાદા ગુરુજીના આખ્યાન શીખવાડે છે. છેલ્લે એક કડી ગાઈને કથાને પૂર્ણ કરીશું. મારા મહારાજને મોટા જાનો રે, બેજે માન્યતા ખોટે પ્રમાણો રે. મારા મહારાજને મોટા તાળી જોડા પડી ગાઓ, માન્યતા ખોટી પ્રમાણો રે. મારા મહારાજને મોટા જાનો રે, બેજે માન્યતા ખોટી પ્રમાણો રે. મારા મહારાજને મોટા જાનો રે, બીજી માન્યતા ખોટી પ્રમાણો રે. જે મળ્યા તેનો રાખો કે ફરે, જે મળ્યા તેનો રાખો કે ફરે, જે મળ્યા તેનો રાખો કે ફરે, જે મળ્યા તે રે. હસતા રમતા પહોંચશો ઠેક રે, 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 હસતા રમતા પહોંચશો ઠેક રે. શ્રી ગણેશ્યામ મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. મારા ભક્તો, સ્વામીની આ કથાને એકવાર આપણે તાળીઓ નાથી વધાવી લઈએ.